શ્રી કૃષ્ણ પરમ બ્રહ્મા ભગવાન यस्य इष्टदेवो न શ્રેષ્ઠ દેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુ કરોડો જીવાત્માઓના કલ્યાણ વાસ્તે આ ધરતી ઉપર હલાહલ કલયુગની અંદર મનુષ્ય જન્મને ધારણ કરીને પધાર્યા છે ફરવાવતારી હરિનું જ્યારે આ અવની ઉપર અવતરણ થયું એ અરસામાં ચારે બાજુ પ્રજા અતિશય અંધશ્રદ્ધામાં ડૂબેલી હતી રાજા તરફથી ધર્મગુરુઓ તરફથી પ્રજાને ક્યાંય સુખ શાંતિ નહોતી દેવતાઓએ પોતાના પચાસ વર્ષ સુધી જ્યારે અવિરત પ્રાર્થના કરી ત્યારે ભગવાન શ્રી હરિ આ બ્રહ્માંડમાં પધાર્યા પચાસ વર્ષ પૂર્ણ થયા એકાવનમું વર્ષ એનો પહેલો દિવસ અને એના પહેલા જ પહોરમાં ભગવાન શ્રી હરિનું પ્રાગટ્ય થયું અને નહોતી દીઠી નહોતી સાંભળી એ ન્યાયે ભગવાને ચપટી વગાડતામાં અનંત આત્માઓનો ઉદ્ધાર કર્યો જોબનપગી વાલેરો વરુ બીજા ઘણા ઘણા એવા પાપના પર્વત સમા મનુષ્યો જેને કહી શકીએ એને મારતા નહીં અને ભગવાને એને તાર્યા છે અગાઉ જેટલા જેટલા અવતારો થયા એમાં જે જે દુષ્ટ હોય જે જે પાપી હોય એનો નિગ્રહ ભગવાને કર્યો છે પરંતુ આના ઉપર ભગવાને અનુગ્રહ કર્યો છે એ બધાને તાર્યા છે એના પાપને મુકાવ્યા છે જે જે મોક્ષભાગી જીવાત્માઓ હતા એ મુમુક્ષુઓ હતા જેના આત્મા ઉપર માયાનો કાટ ચડી ગયેલો ભગવાને એનો કાટ ઉખાડી કોઈને થોડી ધૂળ ચડી ગઈ હોય તો એક જ ઝાપટ મારે ત્યાં ધૂળ ઉખડી જાય જેવો જેને માયાનો કાટ ચડ્યો હોય એટલો એ કાટને કાઢતા ટાઈમ લાગે તો એ ન્યાય જેટલા જેટલા મમુક્ષુ જીવાત્માઓ હતા એ ભગવાન શ્રી હરિને બહુ ઝડપથી ઓળખવા લાગ્યા ઘણા ઘણાને એમ થતું કે આના પરિવારમાં કોઈ સંસ્કાર નથી કોઈ સત્સંગ નથી અને છતાંય આના વાત જલ્દી કેમ અડી જતી હશે તો એ જીવાત્મા પૂર્વનો પુણ્યશાળી હોય અને ઘણા સત્સંગીના ઘરમાં જૈનમાં પછી કુસંગનું જાળું હોય પૂર્વ કર્મને આધીન જીવાત્મા હંમેશા વર્તતો હોય છે પૂર્વનો પુણ્યશાળી હોય તો એને સાધુ સંતોનો યોગ થાય એટલે તરત જ મન ગળી જાય અને ઘણા વોટરપ્રૂફ ઘડિયાળ જેવા હોય સવાર સુધી પાણીમાં રહે તોય ટક ટક કર્યા જ કરે ઘડિયાળ બંધ જ ન થાય એમ ઘણા સંત સમાગમ કથા વાર્તા પ્રૂફ હોય એની પાસે ગમે એટલું કહીએ પણ જીવને અસર ન થાય પણ સાધુ સંતો ખેડૂતોના ન્યાયે વર્તતા કે વાવે એટલું બધું ઉગે નહીં તમારે બધું બિયારણ જાય પણ અમારે બધું ન જાય થોડું ઘણું તો ઊગે જ અને અમારો નિયમ એવો હોય કે આખા ખેતરમાં વાવી દઈએ અને કદાચ પાંચ છોડવા ઉગ્યા તોય ક્યાં ઓછા છે પણ તમારે એવું ના ચાલે તો એ ન્યાય દુર્ગપુરમાં બિરાજતા એવા સર્વાવતારી ભગવાન શ્રી હરિ આજુબાજુના ગામડાઓમાં સોરઠ ગુજરાત કચ્છ કાઠિયાવાડ ત્યાંથી આરંભી સિંધ દેશ મધ્યપ્રદેશ ઉત્તર પ્રદેશ આ બધા જ એરિયાઓની અંદર દરેક નગરોમાં ગામડામાં સંતોને મોકલી મોકલી અને ભગવાન સત્સંગનું પ્રવર્તન કરાવે છે જેમ વેપારીની દુકાને સિઝન હોય ત્યારે ઘરનો એક પણ સભ્ય ફ્રી ન હોય બધા એને ધંધે લગાડી દીધા હોય અંસારાની દુકાને જોજો લગ્નગાળો હોય ત્યારે નાના મોટા બધા ચાંદલા કરવા પહોંચી ગયા હોય તો એ ન્યાયે ભગવાન આ ધરતી ઉપર જ્યારે પધાર્યા ત્યારે તમામ સંતો ગામડે ગામડે ફરતા બાકી હોય તો મહારાજ ખાચર શેખજી વગેરેને ઐશ્વર્ય આપીને એને મોકલતા તમે પણ જાય અને જીવોને ભગવાન ઓળખાવો કારણ કે આ કળિયુગ ચાલે છે એટલે અમારે લાંબુ આ ધરતી ઉપર રહેવાનું નથી અને કામ બહુ જાજુ કરવાનું છે તમારે ક્યારેક કાંઈક પ્રસંગ આતે હોય ત્યારે નથી રાત પાળી ભરતા એમ ઠાકોરજીએ પણ આ અવસરે એવું કર્યું છે રાત્રિ દિવસ માણકીના ડાબલાને શાંતિ લેવા દીધી જ નથી બબે પાંચ પાંચ રૂપિયા ધરતી ઉપર વિચર્યા ત્યારે ઓગણપચાસ વર્ષના ટૂંકા ગાળામાં આવો સત્સંગ એનો પાયો નાખીને પ્રભુ ગયા છે અને એની પવિત્ર છત્રછાયામાં આજે બસો વર્ષના વાણાવાયા પણ આ સત્સંગને સહેજ રજ પણ સાધુ સંતોએ ચડવા દીધી નથી આ સંપ્રદાયની અંદર સારો પ્રતાપ હોય તો ભગવા ધારી સાધુ સંતોનો છે કે જેણે કુસંગીઓના માર ખાઈ ખાઈને દુનિયાની ગાળો ખાઈ ખાઈને ભૂખ્યા રહીને પોતાની જાતને હોડમાં મૂકી અને જીવાત્માઓના હૃદયમાં ભગવાન ઉતાર્યા છે એને શું સ્વાર્થ એને શું આ સત્સંગી પાસેથી લઈ લેવાનું છે એને તો એક જોડી કપડાં અને એક ટાઈમનું ખાવાનું મળે એટલે પૂરું થઈ જાય શાંતિથી બેઠા હરિગુણ ગવાય ભગવાન સ્વામિનારાયણની આજ્ઞાને મસ્તકે ચડાવી અને સંતો ગામડે ગામડે ફર્યા છે આ સંપ્રદાયનો પાયો જ્યારે નખાયો ત્યારે અનેક સંતોએ પોતાનું લોહી રેડ્યું છે અને એની શહીદી ઉપર આજે આ સંપ્રદાય અડીખમ ઊભો છે તો ભગવાન શ્રી હરિ ચારેય બાજુ નજર નાખી અને જે જે સ્થાનો સત્સંગથી વંચિત હોય ત્યાં ત્યાં સંતોને મોકલે છે અને એ જ પ્રમાણે બોટાદની અંદર પણ સાંખ્યાનંદ સ્વામી અને ધ્યાનાનંદ સ્વામીને મોકલી અને સત્સંગના શ્રી ગણેશ કરાવ્યા છે ત્યાર પછી વ્યાપકાનંદ સ્વામીને પણ

દાહ ખાચરની દસ હજારની કિંમતની જે ફૂલમાળ નામની ઘોડી એ ઘોડીનું અચાનક મૃત્યુ થયું અને રડતા દરબારના પરિવારને સુખી કરવા માટે વ્યાપકાનંદ સ્વામીએ એ ઘોડીને ફરીવાર બેઠી કરી અને આટલો જગજાહેર પરચો એને જ્યારે બોટાદવાસીએ જોયો ત્યારે દરેકના હૈયામાં હા પડી ગઈ કે જેના સાધુ આવા સમર્થ હોય મરેલા અને બેઠા કરે એના ભગવાન કેવા હશે બધાને ગુણ આવ્યો છે અને વાયુ વેગે આખા નગરમાં સમાચાર ફેલાયા ઘોડી જ્યારે બેઠી કરી ત્યારે કોઈ હાજર હતા કોઈ નહોતા નહોતા એ ધમીર ખાતે દરબારમાં આવી અને પેલા સ્વામી પાસે ન જાય પણ પેલા ઘોડશાળમાં જાય કે આ ઘોડી જીવતી કરી એ વાત સાચી હશે કે ખોટી ઘોડીને જોયા પછી સ્વામી દરબારગઢમાં બેઠા હોય એક પછી એક માણસો આવીને બેસવા લાગે જોઈને વિચાર કરે કહો ભગવાન જેવા સાધુ છે જેને જેમ ફાવે એમ પગે લાગીને બધાએ બેસે સ્ત્રી પુરુષો આબાલ વૃદ્ધ બધા જ આવવા લાગ્યા ને બધાને મહારાજનો અને વ્યાપકાનંદ સ્વામીનો ભારે ગુણ આવ્યો જેટલા જેટલા આવે એને સ્વામી ધીમે ધીમે ભગવાનનો મહિમા કહીને એના અંતરમાં ભગવાન ઉતારવા લાગ્યા જ્યાં સુધી જીવાત્માને ભગવાનનો મહિમા સમજાતો નથી ત્યાં સુધી તમે ગમે એટલું કહો પણ એને ભજન ભક્તિ સત્સંગ કથા વાર્તામાં રસ પડતો જ નથી અનેક પ્રકારના ભક્ત હોય કોઈને એકલો સેવામાં રસ હોય કોઈને ખાલી માળા કરવામાં રસ હોય કોઈને વળી કીર્તન બોલવામાં રસ હોય કોઈને કથા સાંભળવામાં રસ હોય કોઈને કેટલા એવા ને કેટલા ગયા એનું ધ્યાન રાખવામાં રસ હોય કેટલાયને વળી કોકને નડવામાં રસ હોય ઘણા પ્રકારના રસવાળા લોકો આ દુનિયામાં જીવતા હોય છે તો એ રીતે બધા જ આવે કોઈ સ્વામીની સામે જોયા કરે કોઈ ઘોડી જોઈને ગુણ લે અને એમ કરતાં કરતાં ઘણા બધા બોટાદવાસીઓ ભગવાન સ્વામિનારાયણને શરણે થયા સભા જ્યારે પૂરી થાય ગામની અંદર એ વખતે પણ કાંઈક નાની મોટી નિશાળો તો હશે જ નિશાળ છૂટે એટલે છોકરા સીધા બધા દાહા ખાચરના દરબારમાં આવે તમાસાને તેડું ન હોય આગલે દિવસે ઘોડી જીવતી કરેલી એટલે બધા ગઢમાં આવે ને સ્વામીએ નાના નાના છોકરાઓને બેસાડે દરબાર પારેખ કામદાર કંસારા દરજી પટેલ વગેરે કુટુંબોના બાળકો બધા જ આવે છે સ્વામી એને બાળકોની કાલી ગેલી ભાષામાં ભગવાનનો મહિમા સમજાવે અને આ બાળકોની સાથે આગલે દિવસે જેને ઘોડી સજીવન થઈ એ નજરો નજર જોઈ એવા ભાઈચંદ દોષીના દીકરા ભગા દોશી આવેલા બીજે દિવસે પણ નિશાળ છૂટી એટલે સીધા દાહા ખાચરના દરબારમાં સ્વામી છોકરાઓને બેસાડી અને સભા ભરીને બેઠા છે પાછળ આવી અને ભગા શેઠ બેસી ગયા એક નજરે ધ્યાનથી સ્વામીની વાતો સાંભળે છે સ્વામી સમજાવે છે કે આ દુનિયામાં લાખો રૂપિયા હોય અરે કરોડો રૂપિયા હોય પણ મર્યા પછી કોઈની સાથે કાંઈ જાતું નથી અને ઠાકોરજીએ ગમે એટલું આપ્યું હોય કેપેસિટીથી વધારે ખવાતું નથી બધું આ લોકમાં મૂકીને જવાનું છે ગમે એટલા મોટા વ્યવહાર હોય જેટલો વ્યવહાર મોટો એટલી ગૂંચવણ ને મૂંઝવણ વધારે અને જેટલી ગૂંચવણ વધારે એટલો સમય ભગવાન ભજવામાં ઓછો મળે અને મનુષ્ય જન્મ કાંઈ વારે વારે મળતો નથી કેટલાય પુણ્ય ભેગા થયા હોય ત્યારે હે બાળકો તમને બધાને અહીંયા મનુષ્યનો જન્મ મળ્યો હશે આવી રીતે વાત કરવા લાગ્યા પ્રગટ ભગવાન સ્વામિનારાયણ ધરતી ઉપર છે કાંઈ કરવાનું નથી એના વર્તમાન ધારી એના નિયમ ધર્મ પાળે એનું નામ સ્મરણ કરી ન્યાય નીતિથી જીવન જીવીને તમારો મનખો સુધારી લેજો આવી રીતે સ્વામી વાત કરે છે પણ લોહ ચુંબકને જોઈને જેમ લોઢું ખેંચાય એમ શેઠની વૃત્તિઓ ખેંચાવા લાગી સભા પૂર્ણ થઈ સ્વામી કહે છે કે તમારા માતા પિતા તમને ખીજશે કે નિશાળાથી આટલા બધા મોડા કેમ આવ્યા માટે ઘરે જાઓ છોકરાઓ બધા ઊભા થઈને એક પછી એક જવા માંડ્યા પણ શેઠ બેઠા છે બધા જતા રહ્યા એટલે ભગા શેઠ નજીક આવ્યા અને કહે છે કે સ્વામી મને કંઠી બાંધો ત્યારે સ્વામી કહે છે કે તમે કોના દીકરા છો દેખાવ છો બહુ તેજસ્વી ત્યારે ભગાશેઠ કહે છે કે સ્વામી આ બોટાદના શેઠ ભાઈચંદ દોષી જે ચુસ્ત જૈન છે અને એમનો હું દીકરો છું મારું નામ છે ભગો સ્વામી તો બહુ રાજી થયા સ્વામીએ માથે હાથ મૂક્યો અને સ્વામી કહે છે કે હો તમારા પિતા તો જૈન સંપ્રદાયને માને છે તમે અહીંયા આવ્યા તો તમારા પિતા તમને ખીજશે નહીં ભગાશેઠ કહે છે કે ખીજે કે મારે જે કરે તે પણ મને તો તમારી વાત હૃદયમાં સોસરી ઉતરી ગઈ છે જિંદગી કુર્બાન કરવીને તો સ્વામી નારાયણને માટે જ કરવી આ અવતાર એને અર્થે છે સ્વામી મને સમજાઈ ગયું છે માટે મને વર્તમાન ધરાવી અને કંઠી બાંધો વ્યાપકાનંદ સ્વામી કહે છે કે અરે શેઠ તમે હજી બહુ નાના છો તમારા માતા પિતાને પૂછ્યા વિના તમે કંઠી બાંધશો અને અમે જાણીએ છીએ અમને અમીર ખાચર ઘણીએ વાર વાત કરતા કે તમારા પિતા ભાઈચંદ દોશી એ જૈન સંપ્રદાયમાં મોવડી છે અને તમે અમારી કંઠી બાંધશો અને સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરશો તો શેઠ તમારા પિતા કરતાંય જૈન સંપ્રદાયવાળા ઉપદ્રવ વધારે કરશે ત્યારે ભગા શેઠ નાના એવા બાર તેર વર્ષની ઉંમર હશે શેઠ કે છે સ્વામી એ ચિંતા તમારે ક્યાં કરવાની છે જે કાંઈ થશે એને હું સહન કરી લઈશ પણ મને તમે કંઠી બાંધો સ્વામીને એવું લાગ્યું કે પૂરા મુમુખ શું છે એટલે સ્વામીએ તરત જ પાણી મંગાવ્યું હાથમાં પાણી અપાવતા પહેલા સ્વામી કહે છે કે શેઠ આ કંઠી પહેરવીને એ કંઈ છોકરાનો ખેલ નથી આપણે જેવું નહોતું આજે પહેરીને કાલે તૂટી ગઈ અથવા તો કંઠી પહેરીને ગમે તે જઈ આવ્યા ને ગમે તે જમી આવ્યા કાંઈ નિયમ ધર્મ કંઠીને કાંઈ આડું આવે જ નહીં જેમ સોનાના ઘરેણા પહેર્યા હોય ને કાંઈ બાધ નહીં એમ કંઠી પહેરી હોય એનો આપણને કાંઈ બાધ નહીં પૂછજો તમારા છોકરાઓને કાંઈ આડું આવે છે આ તો તમે નાખો હોય ડેરો એટલે વળી પહેરી હોય હવે આના ઘરમાં સત્સંગ નથી પણ એક જ વખત બેઠા અને આ કથા એ શીખવાડે છે કે ક્યારેક ભૂલમાંય જઈને સાધુ પાસે કે સત્સંગમાં બેસે જ્યાં કંઈક સારી ધર્મ જ્ઞાન વૈરાગ્યની વાત થતી હોય ત્યાં જઈને જો બેસે તો એના અંતકરણમાં રૂડા વિચારો જરૂર આવે પણ ક્યારેય એમાં જઈને આપણે છોકરાઓને બેસાડ્યા જ નથી છ છ આઠ આઠ કલાક ટ્યુશનમાં બેસે અને છ આઠ કલાક સ્કૂલમાં અત્યારે ટ્યુશન એવા થઈ ગયા સુરત અમે પૂછીએ તો કે ચાર ટ્યુશન છે ત્યારે આપણને એમ થાય ભણવામાં ડફોળ હશે તો જ ચાર ટ્યુશન હોય ને સ્કૂલમાં ભણાવે આ અત્યારે ટ્યુશન સિસ્ટમ નીકળી છે નહીંતર પહેલાં ક્યાં એવું હતું તો કોઈ ભણવામાં બહુ નબળો હોય તો એને સાઈડમાં શીખવાડે એને આપણે ટ્યુશન કહેતા હોઈએ છીએ તો બાળકોને ધર્મના સંસ્કારો નથી અપાતા એ માતા પિતાની ભૂલ છે અને એ ભૂલ એ જ માતા પિતાને ભવિષ્યમાં ભોગવવી પડે છે અને ત્યારે એને રડવા માટે ખૂણો પણ મળતો નથી અને જો સાધુ સંતોનો યોગ હોય સારો જો સંઘ હોય તો બાળક હું એવું માનું છું કે ભગતનું થાય તો કાંઈ નહીં પણ માણસ તો જરૂર થાય એનામાં સજ્જનતા અને માનવતા તો જરૂર આવે માતૃ ભક્ત વ્યાકાનંદ સ્વામી સમજાવે છે કે તમે નાના છો અને આ કંઠી તો હું જે બાંધે એને પહેલા જ બાંધવું છું કે માથા સાથે કંઠી કંઠી પહેર્યા પછી ગમે તેવી પોઝિશન આવે કદાચ ધડથી મસ્તક અલગ થઈ જાય ત્યારે કંઠી નીકળે જેવા તેવા ઢીલા પોચાને અમે કંઠી નથી આપતા ને શેઠ હજી તમારે વિચારવું હોય તો વિચારી લો વઘા શેઠ કહે છે કે વારે વારે વિચાર કરે એમાં કાંઈ લેવાનું હોય નહીં માટે મેં વિચારીને જ કીધું છે બાંધો કંઠી અને એ જ વખતે રાજી થઈને સ્વામીએ વર્તમાન ધરાવ્યા કંઠી બાંધી ઠાકોરજીની મૂર્તિ આપી પહેલાં ક્યાં પૂજા પેટીઓ હતી એક માળા આપી અને કહ્યું કે બગા વેલો ઉઠી અને નાઈ ધોઈ આ મૂર્તિને એક આસન ઉપર પધરાવીને બેસીને પાંચ માળા ફેરવજે અને મણકે મણકે સ્વામિનારાયણ સ્વામિનારાયણ એમ બોલજે ત્યારે નાના એવા ભગુ શેઠ કહે છે કે સ્વામી માળા કેમ ફેરવવાની એટલે સ્વામીએ માળા ફેરવવાની રીત બતાવી હાલતા ચાલતા ખાતા પીતા સર્વે ક્રિયામાં પેઢીએ જા ઘેર હોય નિશાળે જા રસ્તામાં શું કામ હોય સ્વામિનારાયણ સ્વામિનારાયણ એ રીતે બોલવું નાના બાળકને એવી ખબર ન પડે કે મનમાં બોલવું એ તો જોરથી બોલ્યા કરે પછી સ્વામી માથે હાથ મૂકીને કહે છે કે તારા પિતા ચુસ્ત જૈન છે એટલે ઉપદ્રવ તો ગણાય થશે પણ ભગવું તે પ્રહલાદની વાત સાંભળી છે ને પ્રહલાદજીને એના પિતા હિરણેકશિપોએ જેટલી પીડા આપી એટલી પીડા તો આજનો કોઈ બાપ પોતાના દીકરાને આપે નહીં માટે એણે સત્સંગ માટે અને ભગવાન માટે ખૂબ સહન કર્યો એને દરિયામાં બુડાડ્યા એને અગ્નિમાં સળગાવ્યા પર્વત ઉપરથી પછાડ્યા અંધારી કોટડીમાં પૂર્યા પણ ભગવું એણે સત્સંગ છોડ્યો નથી એમ તારે પણ માથા સાટે સત્સંગ રાખવો પડશે શેઠ બે હાથ જોડીને કે છે કાંઈ વાંધો નહીં એ મૂર્તિ આપેલી માળા એ બધું લઈ અને બગા શેઠ ઘેર આવ્યા માતા પિતાને વાત નથી કરી બીજે દિવસે સવારે વેલા ઉઠ્યા જોગાડ્યા વિના જાગી ગયા સ્નાન કરી હવે આ લોકોને ત્યારે રોજ સ્નાન કરવાનું નહોતું જૈન સંપ્રદાય એટલે આમ પણ સ્નાનની બંધી હોય અને પહેલાના લોકોને એવું રોજ ના હોય એવું ફરજિયાત પણ નહોતું તમારા વડવાઓને પણ સ્નાન કરી એક આસન નાખી શેઠનું ઘર વસ્તુ તો શું ના હોય સરસ મજાનું ઠાકોરજીને ઉપર પધરાવ્યા સામે બીજું આસન નાખી ધોયેલા શ્વેત વસ્ત્રો પહેરી હાથમાં માળા લઈ આંખો વેચીને બેઠા ઉપર એક વસ્ત્ર ઢાંક્યું તે દાડે ગૌ ક્યાં હતી અને આંખો બંધ કરી અને માળા ફેરવે છે હોઠ ફફડાવતા જાય સ્વામિનારાયણ સ્વામિનારાયણ એમ બોલતા જાય છે કોઈને ખ્યાલ આવ્યો નથી માતા પિતાને તો એવો અણસાર પણ ન હોય કે છોકરો આવું કરશે એક દિવસ બે દિવસ પાંચ દિવસ થયા હવે બન્યું એવું કે સ્વામી આ કીધેલું કે નિશાળા જઈએ અને સમય હોય ને ત્યારે ખોટો ટાઈમ ન બગાડવો સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરવું હવે પહેલાંના સમયમાં તો તમે જાણો છો કે બે ચાર ધોરણમાં એક જ શિક્ષક હોય એ ઘડી કાંટા ફેરા મારી આવે એને ઘરનું કામ હોય તો કરી આવે ઘરે શાક બકાલું લઈને દઈ આવે છોકરાને લખવાનું દઈ દે આવા પહેલાંના ભણતર એટલે આમ શિક્ષક કંઈક આડા અવળા થાય મહેતાજી એટલે તરત ભગાશેઠ સ્વામિનારાયણ સ્વામિનારાયણ ચાલુ કરે મહેતાજીને એમ થયું કે નગર શેઠ ચુસ્ત જૈન છે અને એનો દીકરો આ સ્વામિનારાયણને રવેડે ક્યાંથી ચડ્યો હશે માનો ન માનો હમીર બાપુના દરબારમાં સ્વામિનારાયણના સાધુ આવ્યા છે ને ત્યાં એ કદાચ જતો હશે અને જે દિવસે નગર શેઠને ખબર પડશે કે મારો છોકરો આખો દિવસ સ્વામિનારાયણનું નામ લે છે તે નગર શેઠ એના દીકરાને કાંઈ નહીં કે પણ મારું કાંડું ચાલશે કે તને મેં મારો દીકરો સોંપ્યો હતો ને તે ધ્યાન ન રાખ્યું માટે આ નગર શેઠના દીકરામાં જે ફેરફાર થયા એ મારે શેઠને તો કહેવા જ જોઈએ એમ વિચારી અને એક દિવસ સ્કૂલ છૂટી એટલે બગા શેઠ નાના નાના બાળકોની સાથે જાય છે મહેતાજી પાછળ પાછળ ગયા અને હવેલી આવી ત્યાં જઈ અને ભગાશેઠનું કાંડું ઉજલું શેઠ કે છે કેમ તો કે કાંઈ નહીં તારા માતા પિતા પાસે એક ફરિયાદ કરવાની છે ભગા શેઠ સમજી ગયા કા જ બધું છતું થશે શેઠાણી ઓરડામાંથી ઓસરીમાં આવે અને હવેલીના દરવાજામાં કાંડો જાલી અને મહેતાજી આવે શેઠાણી તો ધ્રુજી ગયા કે મારો દીકરો ક્યારેય તોફાન ન કરે એને જેવી તેવી લાઈન ક્યારેય પણ હોય નહીં પણ આજ કાંડો જાલીને આવ્યા એટલે કઈ ફરિયાદ તો હશે જ શેઠાણી ઉતાવળા ઓછરીની કોરે આવી ગયા અને શેઠાણી કે છે કે કેમ મારા દીકરાનું કાંડો જાલીને લાવ્યા છો ત્યારે મહેતાજી કે છે કે લ્યો આ તમારા મહેરબાન કુંવર સાહેબ શેઠાણી કે પણ છે શું મહેતાજી કહે છે કે શેઠનો સ્વભાવ તીખો અને મને ઠપકો આપશે તમારા દીકરાની બેઠક ઉઠક સારી નથી શેઠાણી કે પણ થયું છે શું તો કે દરબારમાં સ્વામિનારાયણના સાધુ આવ્યા છે ને એની આગળ જાય અને આને બહુ રંગ લાગી ગયો છે મેં બીજા છોકરાઓને પૂછેલું તો એમણે કહ્યું કે નિશાળ છૂટે એટલે અમે સીધા દરબારમાં સ્વામીના સાધુ પાસે જઈએ છીએ તમારા દીકરાને પૂછ્યું એણે તો મને જવાબ જ નથી આપ્યો નિશાળની અંદર વાંચતા હોય લેશન કરતા હોય જરાક સમય મળે એટલે એના મોઢે સ્વામીનું જ નામ આવે છે કોણ જાણે શું સ્વામીએ આના ઉપર કામણ કર્યું છે અને આ સાંભળતા શેઠાણીને પણ બીક લાગી શેઠાણી ભગા શેઠનું કાંડું ચાલીને કહે છે કે ભાઈ બગું હવે તું આપણા ગામધણીના દરબારગઢમાં ક્યારેય જઈશ નહીં અને આપણો તો જૈન સંપ્રદાય છે તારા પિતાને ખબર પડશે તો તને વઢશે ત્યારે ભગાશેઠ કે છે કે માં સ્વામિનારાયણ મારા હૃદયમાં ઉતરી ગયા છે હવે તમે ગમે એમ કરો તો હવે એ નીકળનાર નથી માટે તમે જેમ કહેશો એમ કરીશ અને મા કોઈ વ્યક્તિને અમૃતનો પ્યાલો આપે અને એ પ્યાલો પી જાય અને પછી કોઈ આવીને એમ કે હવે એને બહાર કાઢી નાખ તો કદાચ વોમેટ કરીને બહાર કાઢે પણ બધું અમૃત બહાર થોડું નીકળે મા એ તો રગ રગમાં ચડી જાય એમ મને સ્વામિનારાયણનો કેફ મારી રગ રગમાં ચડી ગયો છે હવે એ બહાર નીકળનાર નથી તમે કહો તોય ભલે મારા પિતા તોય ભલે અને આ મારું આઈખું મેં સ્વામિનારાયણને અર્પણ કર્યું છે ગાંઠ વાળી દીધી હવે ગાંઠ છૂટનાર નથી શેઠાણી કહે છે કે દીકરા બાપ દાદાના ચીલે ચાલવું ને એ પુત્રની પવિત્ર ફરજ છે આપણો જે જૂનો ધર્મ છે એને છોડાય નહીં ત્યારે શેઠ કહે છે કે મા કાલે સ્વામિનારાયણના સાધુએ દરબારગઢમાં ઘોડી જીવતી કરેલી એ તમે નથી સાંભળ્યું શેઠાણી કહે છે કે હા એ વાત તો કાલે હું ઉપાશ્રય ગયેલી ત્યાં ઉપાશ્રયમાં એવી જ વાતો થતી કે સ્વામિનારાયણના સાધુ આવ્યા છે ને એને આપણા દાહા ખાચરની ઘોડીને જીવતી કરી અને આખું ગામ એક જીભે સ્વામીના જ વખાણ કરે છે બધી વાત સાચી પણ દીકરા આપણા ધર્મની માન્યતા પ્રમાણે પાંચમા આરામાં પરમેશ્વર હોય જ નહીં અત્યારે પાંચમો આરો ચાલે છે હું ઘણી વખત સભાઓની અંદર બેસું કહેતા હોય કે આ કળિયુગની અંદર પ્રગટ ભગવાન આવે નહીં અને આ શબ્દો જ કદાચ નિષ્કુળાનંદ સ્વામીએ સાંભળ્યા હશે એટલે સ્વામીએ પણ પુરુષોત્તમ પ્રકાશમાં લખ્યું છે કે જૈન છે આરો રે આજ નોય કલ્યાણ ગામડે ફરતા અને લોકો જેને ત્યાં ચોરા ઓટલા પેટલા ત્યાં બેસી બેસીને પહેલાં તો કઈ એવું ભજન કરવાનું હતું નહીં એટલે સમય મળે એટલે બેઠા બેઠા ગપ્પા માર્યા કરે સંતો નીકળ્યા હોય એટલે એને કાનો કાન સાંભળેલું સંતોનું મંડળ નીકળ્યું હશે તો કોઈએ કીધું કે આ પેલા સ્વામિનારાયણ ભગવાન કહેવાય છે ને એના સાધુ છે કોક જૈન બેઠા હશે તેણે કીધું હશે પાંચમા આરામ પરમેશ્વર હોય જ નહીં બધા પાખંડ છે બિલકુલ ખોટી વાત છે વળી સંતો ગામડા ગયા હોય એમાં કોઈ શેખ બેઠા હોય તેણે પણ કીધું હોય તેરમી સિદ્ધિમાં ભગવાન હોય જ નહીં અત્યારે તેરમી સિદ્ધિ ચાલે છે આ સિદ્ધિમાં જીવાત્માનું કલ્યાણ ક્યારેય થાય જ નહીં હવે આવી આવી વાતો થતી હવે નિષ્કુળાને સ્વામી તો મોજીલા સાધુ જે મગજમાં આવે એ લખે સ્વામી પુરુષોત્તમ પ્રકાશમાં લખે છે કે આવા પરાત પર પુરુષોત્તમ નારાયણ આ ધરતી ઉપર આવ્યા પણ છતાંય અમુક અમુક જીવાત્માઓ ઘુવડ જેવા હતા એને સૂર્ય દેખાયો જ નહીં કારણ કે ઘુવડનો સ્વભાવ એવો છે કે સૂર્ય ઉગે ને એટલે પર્વતની કોતરોમાં સંતાઈ જાય એને અંધારું જ ગમે ઉલુકને રવિ નવ ગમે એટલે આવું બધું લોકો જુદું જુદું બોલતા કે કળિયુગનું રાજ છે એટલે અત્યારે પ્રગટ ભગવાન હોય જ નહીં અને આ લોકોની તો શું વાત કરવી બિચારી અભણ પ્રજા હતી પણ વડોદરાના બોગટમણી શોભારામ શાસ્ત્રી જેવા રામચંદ્ર વૈદ જેવા એ એમ કહેતા કે ભગવાન તો ત્રિયુગી છે કળિયુગમાં હોય જ નહીં હવે આવા બધા વિદ્વાનોએ વક્તાઓએ પ્રજાને પાઈ દીધું હોય ભલી બોળે પ્રજા શાસ્ત્ર વાંચતા તો કઈ આવડે નહીં અલગ અલગ બધાય વાતો કરે પણ નિષ્કુળાનંદ સ્વામી કહે છે ભગવાન શ્રી હરિએ બધાની માન્યતાઓ ખોટી પાડી પણ કોઈનો ધાર્યું વણધારે વચ્ચે બીજું થયું કોઈનો ધાર્યું ન રહ્યું ભગવાને વચ્ચે કંઈક બીજું જ કર્યું શું કર્યું લીધો અલૌકિક અવતાર સૌના ધારા વિચારાથી માણસને તો મન મંડોળા કરવાની ટેવ હોય એટલે પોતાની બુદ્ધિ પ્રમાણે જુદા જુદા વિચાર કરે કે આમ જ થશે આમ જ થશે બધા ભલે ને આમ કે પણ આમ જ થશે સ્વામી કે કોઈનું ધાર્યું ન થયું જે ભગવાને ધાર્યું હતું એ થયું સૌના દારા વિચારાથી બાર અણચિંતવી થઈ આનંદ એલીન થઈ રસ ચાલ્યો રેલી પર પુરુષોત્તમ નારાયણ કળયુગમાં કોટી જીવાત્માઓના કલ્યાણ માટે આ ધરતી ઉપર પધાર્યા અમૃતના સિંધુ ઉલટ્યા અને રંગડાની વાળી રેલ સિંધુ ક્યારેય અમૃતનો ન હોય સિંધુ હંમેશા ખારો હોય પણ પુરુષોત્તમ નારાયણ આ ધરતી ઉપર પધાર્યા સ્વામી કે છે કે તો મીઠો દરિયો આ ધરતી ઉપર આવ્યો જેટલા ફાયવા એટલા ફાવી ગયા ને બીજા તો હજી ભટકતા હશે તેમાં પડ્યા સાકર ના કરા વર્ષા મોતીડા ના મેઘ ખરા ભાંગી સર્વે ભૂખ્યા તણી ભૂખ દૂર વરસાદ પડે ત્યારે ખરા તો ઘણી જગ્યાએ પડે ઉત્તરાંચલમાં રોજ કરા પડે પણ સ્વામી કે છે કે અમારે તો સાકરના કરા પડ્યા પેલા કરા એને ખાવાથી ભૂખ ન ભાંગે પણ આ તો સાકર ના કરા પડ્યા અને વર્ષા મોતીડાના મેઘ ખરા આપણે કાંઈ લાવ્યો પણ ક્યાંય મોતીડું મળ્યું નહીં જ્યાં હોય ત્યાંથી કચરો ધોવાઈ ધોવાઈ ને નદી વેગો થયો પણ આ તો મોતીડાના સાચા મોતીડા આકાશમાંથી વર્ષ્યા તમામ ભૂખ્યાની ભૂખને ભાંગી નાખી જન્મ જન્મની જીવાતમાને જે માયાની ભૂખ હતી ભગવાને ચાંખડીને ચટકે આંખને મટકે હાથને લટકે બધાની ભૂખને ભાંગી નાખી માયા બધાને ઝેર થઈ ગઈ આલોકના અને પરલોકના દુઃખ અને દારિદ્ર ભગવાને દૂર કર્યા તો આજે શેઠાણી સમજાવે છે કે હે દીકરા તમે સમજી અને નવા ધર્મને છોડી દો તમારા પિતાને જો ખબર પડશે તો એ મને અને તમને બેયને ખીજશે અને મને તો એમ જ કહેશે કે તને ખબર જ હોય તે જ છોકરાને બગાડ્યો છે માટે અત્યારે ને અત્યારે કંઠી તોડી નાખ અને બગું કંઠી પહેરી હોય તો જ કાંઈ સ્વામિનારાયણનું ભજન કરાય એવું નહીં તને બહુ એનું ઘેરલું લાગ્યું હોય ને તો મનમાં મનમાં સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભૂલજે બગાસઠ કહે છે કે મા હું કંઈ થોડુંક ખોટું કામ કરું છું કે છાનું ભગવાનનું ભજન કરું મારા પિતાને કાને નામ પડે તો એના કાન પણ પવિત્ર થાય માટે માં બીજું તમે જેમ કહેશો એમ કરીશ પણ સ્વામિનારાયણનું નામ એની માળા એની કંઠી એ તો હું ક્યારેય નહીં છોડું અને મા હું નગર શેઠનો દીકરો છું આપણું ખાનદાન કુટુંબ કહેવાય મને ખ્યાલ છે સામાન્ય માણસ પણ બોલ્યું ન ફરે તો સ્વામીની પાસે મેં પ્રતિજ્ઞા કરી છે કે કંઠી હું માથા સાટે રાખીશ તો મા હું એનો વિશ્વાસઘાત કરી અને કંઠી કાઢી નાખું ગમે તે થાય પિતાજી ખીજશે જે થશે એને સહન કરી લઈશ માં આજ પછી મને ક્યારેય કંઠી કાઢવાનું કે સ્વામિનારાયણનું નામ છોડવાનું તમે કહેશો નહીં હવે આ રીતે વાત ચાલે છે મહેતાજી પણ આંગણે ઊભા છે શેઠાણી અને ભગા શેઠ પણ ઊભા છે ને એ જ સમયે દુકાનેથી કાંઈક ભૂલી ગયેલા ભાઈચંદ દોષી માથે સુંદર વાંકડી પાઘડી હાથમાં કૂંચીનો જુડો અને બીજા હાથમાં લાકડી નગર શેઠ ધીમે ધીમે ચાલે આવે અને હવેલીની અંદર પ્રવેશ કર્યો ત્યાં તો મહેતાજીને ખ્યાલ આવ્યો કે શેઠ આવે છે એટલે મહેતાજી પાછા વળ્યા પણ દરવાજામાં જ શેઠને મહેતાજી મળી ગયા એટલે શેઠ મહેતાજીને ઊભા રાખીને કહે છે કે મહેતાજી મારો ભગુ ભણવામાં તો બરાબર છે ને મહેતાજી કહે છે કે આ શેઠ ભણવામાં તો બહુ હોશિયાર છે એક જ વખત શીખવીએ તરત જ બધો હૈયે રહી જાય બુદ્ધિ અને બળ પણ ખૂબ જ છે અને એ જ વખતે હજી તો જ્યાં વખાણ કરે ત્યાં આંગણામાં ઊભેલા ભગુ શેઠને છીંક આવી હવે આને શીખવાડેલું કે છીક આવે બગાસું આવે અત્યારે કોઈથી બીવું નહીં સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરવું ત્યાં જોરથી બે વખત બોલ્યા સ્વામિનારાયણ સ્વામિનારાયણ મહેતાજીને પડ્યા મૂકીને શેઠ ભગુની સામે જોવા માંડ્યા કાશું બોલ્યો પહેલું વહેલું સાંભળ્યું મહેતાજી તો ત્યાંથી જતા રહ્યા પણ થોડા ગરમ થઈ અને શેઠ ભગુની નજીક આવીને કે છે કે આ શું બોલ્યો ત્યારે શેઠાણી કે છે કે શેઠ ગરમ થશે નહીં આ તો નાનું છોકરું કહેવાય હું એને ક્યારે નહીં એ જ સમજાવું છું ત્યારે શેઠ કે છે કે આ સ્વામિનારાયણનું લારું મારા ઘરમાં ક્યાંથી આવ્યું શેઠાણી કે છે કે મને પણ એ જ દુઃખ છે ફરિયાદ કરવા માટે મહેતાજી આવ્યા હતા કે નિશાળમાં પણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ કર્યા કરે અને એટલે અહીંયા લઈને આવેલા ને એમાં તમે આવી ગયા હું એને ઠપકો આપું છું થયું કે હજી નાનો છે અને બગા શેઠને પોતાની પાસે બેસાડી માથે હાથ ફેરવી અને શેઠ સમજાવે છે કે તમે કુંવર છો સ્વામી पंथ न था छो दीवाना तम પુત્ર તમે હજી બહુ નાના છો અને અત્યારથી નાનપણથી સ્વામીના પંથે દીવાના થશો નહીં મારા કુળના ધર્મને છોડી નવા ધર્મની અંદર તમે નાતો જો જોડો તો જૈન સંપ્રદાયમાં મારી કિંમતના કાંકરા થાય તમે જાણો છો કે આખા રાજ્યની અંદર અમે મોવડી છીએ ભાવનગર દરબારની પાસે પણ ભગવું આપણી ખુરશી પડે અને તમે આ જ મારી લાજને ખોવા બેઠા છો કારણ કે સ્વામિનારાયણ સંપ્રદાયને તમે ઓળખતા નથી એમાં તો અનેક પ્રકારના એલ ફેલ નાવું ધોવું આ બધું આપણા સંપ્રદાયમાં હોય નહીં માટે હે મારા પુત્ર વાતને તમે માનો આગળ જ્યારે જાશો ત્યારે તમને ખબર પડશે ત્યારે ભગા શેઠ કહે છે કે પિતાજી હું કાંઈ ખોટું કામ કરતો નથી હું સદાચાર પાળું છું અને આ કંઠી મેં પહેરી એ તો મારા માથા સાટે છે અને પિતાજી આટલી મોટી ઉંમર થઈ તોય તમે ક્યાં ભગવાનનું નામ લ્યો છો આપણા સંપ્રદાયમાં એવું કંઈ આવતું નથી તમારે ઘણા પ્રકારના વ્યસનો છે વળી તમે સ્નાન કરો છો એના કરતા તો હું રોજ નાઈ ધોઈને પવિત્ર થાય અને પ્રભુ ભજું છું તો પિતાજી એ કઈ ખોટું છે આવું જયારે કહ્યું ત્યારે નગર શેઠ ને બહુ ગુસ્સો આવ્યો શેઠાણીને કહેવા માંડ્યા કા છોકરો કોઈનું માનતો નથી માટે અને ઘરમાં પૂરી દો ખાવા પીવા કાંઈ દેશો નહીં અને શેઠાણી વાંક તમારો જ છે તમને ખબર ન હોય એવું બને જ નહીં અને આ કંઠી કાંઈ એણે આજકાલની નહીં પહેરી હોય શેઠાણી કે છે કરે શેઠ મને આજ જ ખબર પડી તરત જ નોકરને બોલાવી અને ફળિયામાં એક નાની એવી ઓરડી હતી એ ઓરડીમાં પૂરી દીધા બારથી તાળું તાળો મારી દીધું શેઠ કૂંચી લઈ અને પેઢીએ જતા રહ્યા શેઠ પેઢિયા બેઠા પણ ગમે એમ તોય પિતાનું હૃદય છે મનમાં બહુ દુઃખ છે કે મારે મારા પુત્રને હેરાન નથી કરવો કારણ કે નગર શેઠનો દીકરો ધરતી ઉપર ક્યારેય પગ મૂક્યો નથી પરંતુ જો એને દાક ધમકી આપું તો કંઠી તોડી અને મારા જૈન સંપ્રદાયને સ્વીકારી લે ઘણો સમય ગયો એમ કરતાં સાંજ પડી શેઠ આજે વહેલી પેઢી વધાવીને ઘેર આવતાર્યા બપોરે શેઠાણી જમ્યા નથી કારણ કે દીકરો ન જમ્યો હોય શેઠાણીને ભોજન કેમ ભાવે અને જો બાર કાઢે ઓરડીમાંથી તો શેઠ ખી બગા શેઠે તો વિચાર કર્યો કાંઈ વાંધો નહીં સ્વામીએ કીધું હતું કે પ્રહલાદજીને પણ અંધારી કોટડીમાં પૂરી દીધા હતા ભગવાને તે એની રક્ષા કરી માટે મારે ડરવું નહીં સતત ભગવાનનું સ્મરણ કર્યું સાંજે શેઠ ઘેર આવ્યા જાળિયામાંથી જોયું તો બગા શેઠ તો આંખો વીંચીને બેઠા છે શેઠે કાળજી બહુ કઠણ કર્યું ને વિચાર્યું સવાર સુધી બાર કાઢવો જ નથી સાંજે રસોઈ કરેલી શેઠાણીએ થાળી પીરસી શેઠ કે છે મને જમવાની ઈચ્છા નથી એટલે શેઠ ન જમ્યા શેઠાણી ન જમ્યા નોકર ચાકર કોઈ જમ્યા જ નહીં બધા જ એમને સુઈ ગયા શેઠાણીને સવાર સુધી ઊંઘ આવી નથી સતત એમ થાય કે દીકરાને આવો આકરો દંડ શેઠે આપ્યો એ બરાબર નહીં અને એમ કરતાં સવાર થયો પણ ભાઈચંદ દોષી વહેલા ઉઠી ગયા કે એ તો છોકરું કહેવાય છોરું કછોરું થાય માવતર કમાવતર ક્યારેય થાય નહીં અને હું વાણિયાનો દીકરો છું જ્યારે જ્યારે બોટાદની અંદર કોઈ ના પરિવારમાં કંઈક માથાકૂટ જ્યારે ઊભી થાય ત્યારે એનું સમાધાન હું કરું છું અને આજ મારા ઘરમાં આ પરિસ્થિતિ આવે અને મારા ઘરની વાત નગરજનોને ખબર પડે ને તો મારું સારું ન દેખાય માટે સમજણથી કામ લેવું જોઈએ એમ વિચારી અને સવારે તાળો ખોલી ભગા શેઠને બેઠા હતા એને ઊભા કરીને બહાર લાવ્યા અને કહે છે કે દીકરા કાલનો તું જમ્યો નથી અમે પણ કોઈ જમ્યા નથી આપણા ઘરમાં આવું સારું ન લાગે નોકર ચાકર કોઈ નથી જમ્યા માટે મારી વાતને તું માની જા મારે તું એકનો એક દીકરો છો અને તું જાણે છે આપણે કેટલો મોટો વ્યવહાર છે સમાજમાં આપણું કેવું નામ છે વારંવાર જૈન સંપ્રદાયના જે સાધુ સાધવીઓ છે એ પણ મને પૂછવા આવે માટે આપણો ધર્મ કાંઈ ખોટો નથી આવી રીતે સમજાવ્યા પણ ભગા શેઠ તો એકના બે થયા જ નહીં પિતાજી જેમ કયો એમ કરવું તમારા પગ ધોઈને નિત્ય પાણી પીવું બાકી આ કંઠી તો નહીં નીકળે સ્વામી નારાયણનું નામ તો નહીં છૂટે સમજાય છે તમને દીકરીઓને એવી શીખામણ આપે કે હવે ત્યાં જે હોય એ બધું સ્વીકારી લેજે એમ તો આ લોકોને તો આ જોતું જ હોય આને કોઈએ શિખામણ નથી આપી પણ આની દ્રઢતા તો જુઓ બાયચન્સ શેઠ દીર્ઘદ્રષ્ટિ કરી કારણ કે ડાપણ ધીરજવાળા નથી બુદ્ધિશાળી હતા એટલે વિચાર કર્યો કે આને ડરાવવાથી અને દબાણ કરવાથી આ નહીં સુધરે અને હું ગામનો નગર શેઠ છું એટલે ગામમાં તો બીજા કોઈને બોલાવી અને દીકરાને હું સમજાવી ન શકું પણ આ દુઃખ મારે બીજા કોઈ પણની આગળ કહેવું તો પડશે જ તરત જ ભગા શેઠે તો સવાર પડેલો એટલે નાય ધોઈને ઠાકોરજીની મૂર્તિ પધરાવીને માળા કરી પાંચ શેઠાણીએ ભોજન તૈયાર કર્યું એટલે ભગુ શેઠ જમ્યા પછી ભાઈચંદ દોષી આખોય પરિવાર નોકર ચાકર બધાય જમ્યા ભાઈચંદ દોષી કહે છે કે ભગા તને જેમ યોગ્ય લાગે એમ કરજે હું તો પેઢીએ જાઉં છું એમ કહી અને શેઠ જતા રહ્યા શેઠે મનમાં વિચાર કર્યો કે આ વાત બીજા તો કોઈને હું ન કહી શકું પણ મારા ઉપર જે અત્યંત કરુણા દ્રષ્ટિ રાખે છે અને મને બોટાદના ગામધણીના જેવો જ જેણે નગર શેઠનો ઇલકાબ આપી સમાજમાં જેણે મારી આબરૂને વધારી છે એવા ભાવનગર મહારાજા વિજયસિંહજી બાપુને જઈને આ વાત કરું ભગાને સાથે લઈ જાઉં સામ ભેદ દંડના ઉપાય કરી અને બાજી સુધારી લઉં અહીંયા કાંઈ ઉતાવળું પગલું ભરવું એ ઠીક નહીં અને બાપ દીકરા વચ્ચે તકરાર થાય તો નગરના લોકોમાં પણ અમારી હાસી થાય આવો વિચાર કર્યો સાંજે ઘેર આવ્યા શેઠાણીને કહે છે કે શેઠાણી આવતીકાલે મારે ભાવનગર જવું છે અને ભગુને પણ સાથે લઈ જવાનો છે એણે નગર જોયું નથી એટલે એને નગર બતાવવું છે અને ભાવનગરની મોટી મોટી બજારો એને કંઈ વસ્તુ લેવી હોય આ તે તો મારી સાથે હોય અને પેઢી મારે એને જ સોંપવાની છે એટલે વ્યવહાર પણ શીખવાડવો પડશે ને શેઠાણીને એમ થયું કે માનો ન માનો હવે શેઠને બધી રીસ હતી એ ઉતરી ગઈ છે રાજી થયા આ બાજુ સવારે શેઠ પેઢીએ ગયા એટલે ભગા ભોજન કરી અને તરત જ નિશાળે ગયા અને ત્યાંથી પાછા આવીને સીધા દરબાર ગઢમાં વ્યાપકાનંદ સ્વામીની પાસે થોડાક હરિભક્તો બેઠા છે બીજા ઘણા બધા બાળકો પણ ભગુ શેઠની સાથે નિશાળેથી આવેલા અને સંતો તો ભગવાનની મસ્તીમાં આવી અને સુંદર મજાની વાતો કરે છે સત્સંગનો ઉપદેશ કરે છે સાથેના સંતો છે બધા કીર્તન ભક્તિ કરે છે અને ભગા શેઠે પ્રવેશ કર્યો અને એ જ વખતે કીર્તનના હૃદયભેદી શબ્દો ભગા દોષીને કાને પડ્યા

ને જવું અને સંતોને એવા જ શબ્દો બોલવા બે વસ્તુ ભેગી થઈ મોંઘો મનુષ્યનો વારો ફેર ફેર નૈરે મળનારો અને જે ડાયા હોય એ દિલમાં વિચારો બહુ જન્મ સુધી આપણે ગાંડા કાઢ્યા છે માટે આ જન્મે તો ડાયા થવું જ પડશે વારંવાર આ વસ્તુ મળતી નથી વીજળીને ચમકારે મોતીડા પરોવા પાનભાઈ વીજળીનો ચમકારો એક બે પાંચ મિનિટ કે કલાક બે કલાક રહેતો નથી એક સેકન્ડમાં એ ઝબકારો થઈને બંધ થઈ જાય હવે જેને વીજળીને જબકારે મોતી પરોવાના હોય હવે મોતીડા ડાબલીમાં ભરી પાટ નીચે મૂકી સોય દોરો મૂકી અને આરામથી સુઈ જાય કે વીજળીનો ચબકારો થશે એટલે સોય લઈ લઈશ દોરો પરોવી દઈશ અને પછી મોતી પરોવીશ આને કોઈ દી મોતી પરોવાય એના માટે શું જોઈએ તો કે સાવધાની બરાબર દોરાને આમ છેડ કાઢી સોય નું નાકું પાછું અણી બાજુ રાખ્યું હોય તો ઉપાધિ નાકા બાજુ આમ દોરો બરોબર રાખીને તૈયાર રહેવાનું એક ઝબકારો થાય ત્યાં દોરો પરવી દેવાનો પછી મોતી હાથમાં લઈને બીજે ઝબકારે મોતી પરોવી દેવાનું તો થાય પણ જેટલા પાર્ટ નીચે ડાબલીઓ મૂકીને સૂતા એ હજી સૂતા જ છે એને મેળ પડ્યો જ નથી એ બધા એમને એમ ડાબલીમાં મોતી લઈને જ ફરે એને ડોકમાં હજી કંઠી થઈને ગયા જ નથી માટે આમાં સુરવીરતાની જરૂર છે જેણે જેણે પૂર્વે સત્સંગ કર્યો છે એને કંઈક ને કંઈક તો ભોગ આપવો જ પડે તમે જુઓ તો આ લોકના અમુક અમુક જે સુખ હોય દુનિયા અનેક પ્રકારે ખોટા કર્મ કરીને મોજ મજા કરતી હોય તમારે પરમેશ્વરને પામવું હોય તો એને તિલાંજલિ આપવી જ પડે ખાડો કર્યા વિના ટેકરો ક્યારેય ન થાય તમારે ક્યાંય પણ ટેકરો કરવો હોય તો કોઈ પણ ભૂમિને ખોદીને માટી લ્યો એટલે ત્યાં ખાડો તો થાય જ માટે કાંઈક તો ગુમાવવું જ પડે કોઈ છોકરાઓ ભણતા ન હોય અને ચોવીસે કલાક શેરીઓમાં રમ્યા કરતા હોય પછી ભણનારો છોકરો એમ કે મારે આને જેમ કરવું છે બે માંથી એક વાત થાય કાં આટા મરે ને કાં ભણાય બે વસ્તુ ક્યારેય ના બને બાવાના બે બગડે એટલે સ્વામી સમજાવે છે કે વીજળીને જબકારે મોતી પરવવું અને એના માટે શું કરવું આ વસ્તુને કોણ સમજાવે તો કે સાચા સાધુ પુરુષની સેવા કીજીએ એનો જો યોગ રાખીએ એની સાથે હેત રાખે મહારાજ કે બે સારા સાધુને પાંચ સારા હરિભગત એની સાથે જીવ જોડી રાખવો મનથી એની સાથે સ્નેહ રાખવો કે જેથી કરી ના જીવાતમાં ક્યારેય પણ કુસંગના યોગે કરી અને અવળે માર્ગે જાય તો એને તરત સાધુ સંતો પાછો વાળે અને જો આપણને એની સાથે હેત હોય ને તો વાત મનાય જો હેત ન હોય અને ક્યાંક આપણને ભૂલ આપણી સુધારવા જો પાછા વાળ્યા હોય તો આપણે એના ડગલાબંધ અભાવ લઈએ કે અમને નહીં ખબર પડતી હોય ભાઈ તમને નથી પડતી ત્યારે જ કેવું પડે છે બાકી અમારે ક્યાં સમય હતો પણ હેત હોય તો જે વાત કે વઢીને કે ખીજીને કે પણ એ વાત એને ગળી જ લાગે જેને હેત નથી જેવું જોડી રાખવાનું એટલા માટે કીધું છે તમે સારા સત્સંગીની સાથે હેત જો રાખ્યું હોય ને તો તમારે કઈ મુશ્કેલી આવે તો તમે સાધુ સંતોને ન કહી શકો પણ બાજુવાળા તરત કે કે આ બેનને આવી તકલીફ છે તમને કહી શકતા નથી શું કરવા તમે એની સાથે જીવ જોડી રાખ્યો છે એટલે પાપ બળવા આ જન્મે તો ઘણા કહેતા હોય કે અમે આ જન્મે કાંઈ પાપ નથી કર્યું પણ આગલા જન્મના કોણ ભોગવશે વ્યાજે દીધા છે એ વ્યાજ સહિત બધા આવશે અને આપણે પોતે જ એ કર્મને ભોગવવા પડશે તો પૂર્વજન્મના કર્મને બાળવા માટે સાધના કરવાની ખૂબ જરૂર છે અને એ પણ કોઈકનો આશ્રય લઈ બ્રહ્મવિદ્યાના બોમિયા સાચા સંત સુજાણ જેણે રસ્તો જોયો છે એને રસ્તો પૂછો તો તમે ભૂલા ન પડો અજાણાને રસ્તો પૂછો તો એ અંધારામાં ભટકતો હોય તમને રસ્તો કેવી રીતે બતાવે માટે પૂછતા પહેલાં વિચાર કરવો તમે જોજો આપણે ગાડીઓ લઈને જતા હોઈએ ને કંઈક રસ્તો પૂછવો હોય ને તો મોઢું જોઈને પૂછીએ ખબર પડે કે આને કાંઈ ગતાગમ નહીં હોય કારણ કે એ રોડ ઉપર એ સીધો નો હાલતો હોય ઘડીક આ બાજુ ને ઘડીક પહેલી બાજુ તો એને આગળના રસ્તાની શું ખબર હોય સજની શિરને સાટે હરીને સેવીએ આ તો માથા દેવાનો માર્ગ છે સો માથા જાતા સોંઘા છોગાળા તો એક શિરકે વાસ્તે ક્યુ ડરત હે ગમારા અનેક જન્મ માયાની પાછળ વેડપી નખાય એક જન્મ પરમેશ્વરની પાછળ આપવો પડે ને તોય ભગવાન બહુ સોંઘા છે માટે ગાંઠ વાળી ન છૂટે નિયમ નિશ્ચય ન તૂટે ભગા શેઠ તો બેસી ગયા છે ને એકાગ્રતાથી માંડા સાંભળવા કે આજ જ ઘરે એવું બન્યું પણ સ્વામીએ દ્રઢ કરાયું ગાંઠ વાળી ન છૂટે સ્વામીની વાતને બરોબર હૃદયમાં ધારી અને શેઠ ઘેર આવ્યા અને એ વખતે ભગા શેઠે ભોજન કર્યું ભોજન કરાવતા કરાવતા માતા કહે છે કે તમે ભાવનગર નથી જોયું ને શેઠ વિચાર કર્યા કે સ્વામિનારાયણનું ચાલતું હતું એમાં પાછું આ વચ્ચે ભાવનગર કેવી રીતે આવ્યું હશે એટલે મા તમે શું કહેવા માંગો છો તો કે તમારા પિતા આવતીકાલે ભાવનગર જવાના છે અને એને એવી ઈચ્છા છે કે તમને ભાવનગર સાથે લઈ જવા છે નગર બતાવવું છે તમારે કાંઈ વસ્તુ લેવી હોય તમે શહેર જોયું નથી બધો વ્યવહાર તમારી ઉપર આવશે એટલે તમે કાલે ભાવનગર જાજો ભગા ને વિચાર થયો કે કારણ વગર મને ભાવનગર લઈ જાય નહીં અને આટલા નાના છોકરાને હજુ વ્યવહારમાં ખબર શું પડે નાના હતા પણ બહુ બુદ્ધિશાળી હતા અને એ જ વખતે ભાઈચંદોષી ઘેર આવ્યા એ ભોજન કર્યા ભગા શેઠને હાથ ફેરવીને કહે છે કે કાલે ભાવનગર જવું છે તારે આવું છે મારી સાથે શેઠ કે છે કે હા આવીશ ભાવનગર એમાં મને કાંઈ વાંધો નથી પણ પિતાજી કોઈ દિવસ નહીં ને આજ અચાનક કેમ બહુ ભાવાવેશમાં આવી ગયા તો બોલી ગયા કે મારી વાત નથી માનતો પણ વજયસિંહ ઠાકોર કહેશે તો તો માનીશ ને પગાદોસિંહ સમજી ગયા ઠીક કાંઈ વાંધો નહીં કાંઈ બોલ્યા નહીં પણ મનમાં બીક લાગી કે ત્યાં જઈશ અને મને વજયસિહ ઠાકોર કંઈ કહેશે તો એ તો અઢારસો પાદરના ધણી કહેવાય એનું વેણ તો મારા પિતા પણ કોઈ દિવસ પાછું વાળતા નથી અને આટલી નાની ઉંમરે એનું વેણ વાઢું તો એ સમાજમાં સારું ન દેખાય કાંઈ વાંધો નહીં શું રસ્તો કરવો એમ વિચારી અને ભગાસ ચિંતામાં પડ્યા સાંજે ભોજન કરી અને થોડી વાર ભાઈચંદ દોષી બહાર ગયા એટલે ભગાસ હેઠ કહે છે કે મા હું હમણાં આવું છું એમ કહી અને વ્યાપકાનંદ સ્વામી આગળ આવ્યા સ્વામી ધર્મ સંકટ આવ્યું છે શું તો કે મારા પિતા મને ભાવનગર લઈ જવાના છે અને વિજયસિંહજી મહારાજા જ્યારે મને કંઈ કહેશે અને સમજાવશે તો શેઠના દીકરાને નાતે એની સામે મારે કાંઈ બોલાય નહીં એનું વેણ મારાથી પાછું વળાય નહીં માટે મારે શું કરવું ત્યારે સ્વામી કે છે કે તમે કાંઈ ચિંતા કરશો નહીં દારૂ તો ભગવાનનું થાય પણ ટેક લીધી એને ક્યારેય પણ મૂકવી નહીં એને ભગવાનને પ્રાર્થના કરશો ભગવાન તમારી સાથે છે તમારું રક્ષણ કરશે અને તમારા પિતા જે તમને કહે બધું જ માનજો પણ માત્ર એક ભગવાન છોડવાની વાત કરે તો એ માનશો નહીં માતા પિતાની આજ્ઞામાં રહેવું એ પુત્રની પવિત્ર ફરજ છે એની ચરણચંપી કરવી એની સેવા કરવી એના વચનને મસ્તકે ચડાવવા પણ સત્સંગ છોડવો નહીં હવે આવી રીતે સ્વામીએ બરાબર ફિટ કરી દીધું એટલે બગાસ ઘણી બધી ધીરજ મળી હવે આ બાજુ સવારનો સમય થયો બગાસ તો તરત વાત સાંભળી અને ઘેર આવીને સુઈ ગયા કે મહારાજ આગળ છે સ્વામીના આશીર્વાદ છે તો આપણે બીવાની ક્યાં જરૂર છે રાત્રે બાર આંટો મારીને ભાઈચંદ બાયચંદોષી એવા ચાકરોને કહ્યું કે ભાવનગર દરબારને આપવા માટેની ભેટ સોગાદો વગેરે તૈયાર કરો એટલે સાંજે બધી જ તૈયારી કરવામાં આવી સવારે ભગા શેઠને પહેરાવવા માટે માએ જરિયાની વસ્ત્રો કાઢ્યા કારણ કે રાજાને મળવા જાવું છે ભાઈચંદ દોશીએ પણ સુંદર મજાના નગર શેઠને શોભે એવા વસ્ત્રો તૈયાર કર્યા બગાશેઠ શેઠ જાગી પોતાનો જે નિયમ હતો એ નિયમ કરી લીધું માતાએ ભોજન કરાવ્યું પિતા પુત્ર તૈયાર થયા ત્યારે માતા કે છે કે આલે આ પચાસ કોરીઓ હું તને આપું છું તારે ગામમાંથી શહેરમાંથી જે કાંઈ વસ્તુ લેવી હોય તને જે ગમે એ લેતો આવજે શેઠ કહે છે ઘરે શેઠાણી હું સાથે છું ને મારી પાસે ઘણું બધું નાણું મેં સાથે લીધું છે છતાંય માતાને એમ થાય કે દીકરાને કાંઈક આપીએ પચાસ કોરીઓને એક કોથળીની અંદર બંધાવી અને ભગા શેઠ પિતાની સાથે ભાવનગર તરફ જાય છે શેઠાણી પણ આજ ખૂબ રાજી રાજી છે શેઠાણીને ખબર નથી કે સમજાવવા માટે લઈ જાય છે મારો દીકરો આજે શહેર જોશે મને તો મનમાં એવી ભીક હતી કે સ્વામિનારાયણના રવેડા ચડ્યો શેઠનો સ્વભાવ આકરો તે શું થશે શેઠાણી અતિ રાજી થયા અને આ બાજુ પિતા પુત્ર ભાવનગર આવે છે સોહામણા સૌરાષ્ટ્ર પ્રાંતની અંદર ઘણા મોટા મોટા રજવાડાઓ છે એમાં ગોહિલવાડનું મોટામાં મોટું રજવાડું એ ભાવનગર કહેવાય અને આ ભાવનગર શહેરના મહારાજા સૂર્યવંશના ઉદયપુરના જે મહારાણા પ્રતાપ એના વંશ જ કહેવાય મહાવીર ધીર બુદ્ધિશાળી વિજયસિંહજી નામના ઠાકોર ગાદી ઉપર બિરાજે છે પુત્રવત પ્રજાનું જે પાલન કરે છે ગમે એવો અપરાધી હોય શરણે આવે તો એ શરણાગતનું રક્ષણ કરે છે કદાચ પોતાના પુત્રની હત્યા કરનારો વ્યક્તિ શરણે આવીને માફી માગે તોય પણ એના ગુનાને માફ કરે છે ગૌબ્રાહ્મણનું પ્રતિપાલન કરનારા સાધુ સંતોના જે સેવક છે એવા વિજયસિંહજી મહારાજા ગાદી ઉપર બિરાજે છે અને બોટાદના નગરશેઠની સાથે એમને ખૂબ સારો નજીકનો અતિ લાગણી ભર્યો સંબંધ હતો અવારનવાર ભાઈચંદ દોશી ભાવનગર જતા બોટાદની પ્રજાનો હિત અહિત વિચારી અને કચેરીમાં પણ પોતાની બાજુમાં જ એને ખુરશી આપી અને બહુ માન પાનથી એની ઇજ્જત વધારતા કારણ કે ભાઈચંદ શેઠ શેઠ એ વખતે ગણાતા અને ભાવનગર રાજ્યમાં મોટામાં મોટી પેઢી હોય તો ભાઈચંદ શોભા નામે ચાલતી આ બોટાદની ભાઈચંદ દોષીની પેઢી હતી હવે એક દિવસ એવું બનેલું કે મહારાજા વિજયસિંહજી પોતાની ખાનગી બેઠકમાં બેઠેલા અને એ વખતે એની પાસે વોળદાન રેફડિયા બેઠા છે એની સાથે વાર્તાલાપ કરે છે ભાવનગર રાજાની સામે જ્યારે જામનગરના જામની ફોજ ચડી આવી યુદ્ધ માટે એ વખતે વોળદેન રેફડિયા એમણે સૈન્યની આગેવાની લઈ અને જામનગરના જામની ફોજને હરાવીને ભાવનગરની હદ બહાર કાઢી મૂકેલી ત્યારથી આરંભી અને વજયસિંહજી બાપુને આ વડદાન રેફડિયા ઉપર ખૂબ આદર અને હેત હતું હવે આ વડદાન રેફડિયા કઈ કામ પ્રસંગે ભાવનગર આવેલા એને બોલાવી અને બાપુએ પોતાની પાસે બેસાડ્યા અને બાપુ કહે છે કે રેફડિયા મારે તને એક કામ સોંપવાનું છે તો તું કરીશ ત્યારે વડદાન કહે છે અરે બાપુ તમારો જ માણસ છો જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે હું તમારું કામ કરું છું મને પૂછવાનું થોડું હોય મારાથી થઈ શકશે તો હું જરૂર કરીશ અને એ વખતે ભાવનગર દરબાર એવું બોલ્યા કે મારા રાજ્યની અંદર ગઢપુર નામનું ગામ છે ને ત્યાં હેભલ નામના દરબારનું રાજ્ય છે અને ઘણા સમયથી એને ત્યાં સ્વામિનારાયણ નામે ભગવાન રહે છે અને મારી આગળ એની સાચી ખોટી વાતો અને અનેક માણસો આવતા હોય કોઈ સારી વાતો કરે કોઈ તો વળી એવું કે છે કે સ્વામિનારાયણ છે એને સાધના સાધી છે એને બાબરો ભૂતવશ કર્યો છે એ સાત વર્ષ વનમાં ફર્યા અને ત્યાં તાંત્રિક સાધના કરી તો કોઈ વળી એવું કે છે કે સ્વામિનારાયણમાં કાંઈ નથી પણ એની માણકી ઘોડી બહુ કામણગારી એ ઘોડી ઉપર બેસા ભગવાન થઈ જાય તો કોઈ કોઈ વળી એવું કહેતા કે એની ચાખડીઓ બહુ કામણગારી છે બધા એ વખતે મહારાજ વિશે ન બોલવાનું બોલતા ઘણા તો એવું કહેતા કે સ્વામિનારાયણની ચાંખડી જે પહેરાય વિશ્વની અંદર વંદની અને પૂજની થઈ જાય અને ઘણા તો એમ કે સ્વામિનારાયણ તો મોચી છે એકવાર દલપતરામ કવિને કહીએ કીધેલું કે સ્વામિનારાયણની જ્ઞાતિ તમને ખબર છે દલપતરામ કે તમને ખબર હોય કયો ત્યારે એણે કીધું કે જો ભાઈ અમે તો એવું સાંભળ્યું છે કે એ મોચી છે દલપતરામને બહુ હસવું આવ્યું દલપતરામ કે છે તમારી વાત બહુ સાચી હું કવિ છું છતાંય વિચારવામાં તો તમે મારા કરતાં આગળ નીકળી ગયા સ્વામિનારાયણ ખરેખર મોચી જ છે ત્યારે પહેલાં માણસને થોડુંક દોડવું તો ડાળ મેળો એટલે પૂછ્યો કે હે કવિ સમ્રાટ જોઈએ મોચી હોય તો તમે આવા મોટા ડાયાભાઈના તમે દીકરા કેવું તમારા પિતાનું નામ અને આવા કવિ સમ્રાટ થાય અને તમે આવો મોચીનો ધર્મ શું પાળો છો ત્યારે હસતા હસતા દલપતરામજી કે છે કે સાંભળી લે એ મોચી છે પણ મારા કે તારા જૂતા સીવનારો એ મોચી નથી એ મારી અને તારી કાયાને ઘડનારો મોચી છે ચામડાના પુતળા રચે છે ચતુરાઈ કરી ચામડાના બળદોને બકરા બનાવે છે ચામડાના હાથી ઘોડા હજારો હજાર રોજ જૂના ભાંગી જાતા જાય નવા લીપ છે ચામડાની ગાયો ભેંસો શુદ્ધ દૂધ દૂધ દોવા દે છે ચામડાના પોપટો ને રાણીઓ પઢાવે છે કેવું ચામડાનું કામ કીધું દલપત રામ એવા મોચીની વિશેષ ભક્તિ મને ભાવે છે એવા મોચીની વિશેષ ભક્તિ મને ભાવે છે ચામડાના ચંપલ નહીં તો ચામડાના પૂતળા બનાવે આપણે ઘણી બધી ફેક્ટરીઓ છે ફાઈબરના બનાવે પ્લાસ્ટિકના બનાવે પિત્તળના બનાવે પણ જ્યાં પડ્યા હોય ત્યાં ત્યાં પડ્યા જ રહે ઠાકોરજીની પેઢી કાંઈક જુદી છે એ ચામડાના પૂતળા બનાવે કેવા તો કે કોઈ બે હાથવાળા કોઈ ચાર પગવાળાના હાથ વગરના કોઈને લાંબા કાન કોઈને ટૂંકા કાન કોઈને ગોળ કાન કોઈને મોટા સુપડા જેવા કાન જુદા જુદા પ્રકારના પશુ પક્ષીઓ વગેરે બનાવે અને વળી જૂના જૂના ભાંગી જાય તો પાછા નવા નીપજાવે પણ એ મોચી કેવા તો કે જૂનો માલ પછી ફેંકી જ દેવાનો એનો સંસ્કાર જ કરી નાખવાનો જૂનો માલ તો વાપરે જ નહીં વળી પાછું નવું બીબું ઢાળે અને સાંભળી લે એકનો એક બીબુ બીજી વખત ક્યારે આવે નહીં ચામડાની ગાયો બેસો તમે જુઓ લાલ કલર હોય કાળો કલર હોય પણ શુદ્ધ દૂધ ધોવા દે છે એક જ સરખું સફેદ દૂધ અને એ દૂધથી મનુષ્યનું પોષણ થાય ચામડાના પોપટોને રાણીઓ પઢાવે છે પહેલાંના રાણીઓ હતા ને એને પોપટ પઢાવવાનો બહુ શોખ હતો નથી ઓલું સવારે રેડિયામાં ભજન આવતું પઢોરે પોપટ રાજા રામના તમને સતી સીતાજી પઢાવે પિતાજી પણ પાંજરામાં પોપટ વગેરે રાખે અને જેવું શીખવાડે એવું બોલે તો આ બધી જ બનાવટ છે એ ચામડાની છે તો આવું ચામડાનું કામ એમણે કર્યું છે અને વળી અંદરની ગોઠવણ કેવી ચામડાનો માળો વાળો વળી રુધિરાળો રચિકાઈ જોડા જોડ કેમ ઘાલ્યા કોચીને ચતુરાય કરી વળી ચડાયું રૂપાળું આળું ટેબોને જણાય કેમ ઘાલી હાર ઘોચીને હાલે ચાલે હામ ગાલે ભાળેલાળે ભેળ પાડે પ્રૌઢ્યવા પર્વતોને પાડે ટોચી ટોચીને કેવું ચામડાનું કામ કીધું દલપતરામ એવા માનમેલી મોટા દેવ માનું છું એ મોચીને માન મેલી મોટા દેવ માનું છું એ મોચીને દલપતરામ સમજાવે છે કે માણસ સામાન્ય ઘર બનાવે ને તોય એની અંદર બારી બારણા એની અંદર ખીલા ખીલિયો હથોડા આવો બધો ઉપયોગ કરે પણ આને તો હાડકાનો માળો પહેલાં આખો માળો બનાવ્યો હોય એની ઉપર પાછું લેપન કર્યું માંસનું વળી એની અંદર નસ નસની અંદર લોહી ચાલે આપણે જય સ્વામિનારાયણ કહીએ તો એ કાંઈક બીજું બોલે એટલે આપણે કહેવું પડે કે આમ કેમ કરે છે તો કંઈ એને મગજમાં લોહી નથી પહોંચતું ખ્યાલ એવું એ ઝીણી ઝીણી એક એક નસની અંદર જો બ્લડ સર્ક્યુલેશન થતું હોય તો જ મગજ બરોબર ચાલે નહીતર કે કાંઈ કરે કાંઈ સમજે કાંઈ હવે મિસ્ટેક કઈ બહુ મોટી ન હોય સેજ એવી વાળ જેટલી મગજની નસ હોય પણ એ જો સેજ આગી પાછી થઈ ગય એટલે પાંચમાં પૂછાતો હોય ને તોય કોઈ એને ગણે નહીં એવો ગાંડો થઈ જાય આ પૂતળાનું એવું તમારે પહેલાં પ્લાસ્ટિકના પૂતળાને એક પગ તૂટી ગયો હોય તોય છોકરા બગલમાં લઈને ફરતા હોય અને આને તો તરત જ ઘોડી જ લેવી પડે વોકર જ લેવા પડે તો ઠાકોરજીએ આવી સુંદર મજાની શરીરની રચના કરી પછી કવિ કે છે કે ચતુરાઈ કરી વળી ચડાયું રૂપાળું અંદર તો બધું જે તે ભરી દીધો પણ ઉપર એવી સુંદર મજાની રૂપાળી વળી આળી ચામડી ટેબો ન જણાય કેમ ગાલી આર ગોચીને હાંધા કેવી રીત કર્યા હશે આ હાથની ચામડી છે તો માની લો કે તમે કઈક અત્યારે જ સમયમાં તમે ઢીંગલેથી રમતા ને તો એનો આખો શરીર બનાવીને પછી રૂ અંદર બરાબર ભરે એટલે અલગ અલગ હાથના મોઢાના એવા આકાર થાય તો આ પહેલાં ખોળિયું બનાવ્યું હશે કે અંદરના એ બધું ભર્યું હશે માલ પછી હશે ઉપર કઈ રીતે કર્યું હશે લાદી લગાવી છે તોય તમને સાંધા તો દેખાય જ તો આપણા શરીરમાં ક્યાંય સાંધો ન દેખાય અને આ શરીર કુદરતે આપણને આપી દીધું અને પછી કાંઈક ભાંગું તૂટ્યું અને આ લોકના વૈદો હાંધા કિરાત બતાવે જો મારે અહીંયા ઓપરેશન આવ્યું તું ત્યાં ટાંકા લીધા જ એ એવા ને એવા દેખાતા હોય તો કુદરત ની કરામત કેવી હશે કહો એને આપેલામાં ક્યાંય મિસ્ટેક નહીં અને એમાં કાંઈ પણ આડો અવળો થાય ને એની અંદર જો આપણે કાંઈક હળી કરીએ એટલે એમાં તરત જ મિસ્ટેક દેખાઈ આવે તો આવા એ ભગવાન વળી આ પૂતળા કેવા તો કે હાલે ચાલે બધાએ દોડા દોડ કરે ભાળે એકબીજાને દેખે લડે માથાકૂટ થાય બાધે સામસામાં ઝઘડે અને વળી બનેલા છે શેમાંથી તો કે માટીમાંથી લોહી માંસ વગેરેમાંથી પણ એટલી બધી એની અંદર શક્તિ મૂકી કે પ્રૌઢ એવા પર્વતોને પણ પાળે ટોચી ટોચીને આવી જબર શક્તિ પર્વતોને પણ ભાંગી તોડી નાખે કેવું ચામડાનું કામ કીધું આવો જે મોચી છે ને એને હું માન મૂકી અને મારા ઈષ્ટદેવ માની અને એની કંઠી પહેરીને એનું નામ લેતો હું ફરું છું મૂરખ જેવા તેવા મોચીની કંઠી મેં પહેરી નથી અને સાંભળી લે કે એ જે મોચી છે એને ક્યાંય એક ગામમાં કે એક જગ્યાએ એકાદી બે પાંચ દુકાન નથી જેની જોતા ગામો ગામ પેઢીઓ છેઠા મોઠા ચામડાના ધંધા વડો એ વેપારી છે જૂના જૂના ચામડાના છે ચૂરે ચૂરા કરી એ ચૂરાના નવા રચે એવી હોશિયારી છે મોટા મોટા લોક જેના માલની સંભાળ રાખે ભૂપતિના ના ભૂપ તે હજે ના કારભારી છે કેવું ચામડાનું કામ કીધું દલપતરામ એવા મોચીને વિશેષ વંદનાય અમારી છે એવા મોચીને વિશેષ વંદનાય અમારી છે ગામડે ગામડે એક બે પાંચ નહીં પણ અનેક એની પેઢીઓ ચાલે છે બહુ દીક તો ચામડાનો એને ધંધો છે વળી જૂના જૂના ચામડાના ચૂરા કરી અને નવા બનાવે એવા એ હોશિયાર છે અને એની પેઢીઓનું પોતે ધ્યાન રાખતો નથી મોટા મોટા બહુ બ્રહ્મા જેવા માણસોને દેવતાઓને એણે રાખ્યા છે એક સૃષ્ટિનું સર્જન કરે બીજા વળી પાછું એનું પાલન પોષણ કરે ત્રીજા એનો નાશ કરે પ્રલય કરે મોટા મોટા લોકો જેની સંભાળ રાખે મોટા રાજાનાય પણ જે મહારાજા છે તમે નથી કહેતા રાજા મહારાજા એ તો દુનિયાના રાજા તો આવા એમ મોચી છે અને એની હું બંદગી કાયમને માટે કરું છું તો એક સમય એવો હતો કે મહારાજને બધાએ આવું પણ કહેતા પણ કોઈ દલપતરામ કવિ જેવો હોય તો વળી બરોબર જવાબ આપી દે આપણે જેવા તો ફસાઈ જાય અને નાથ ભક્તની જેમ કંઠી કાઢી પણ નાખે કંઈક બીજો ધર્મ હોય તો ઠીક મોચીનો ધર્મ કેમ પાડવો પણ આ તો બહુ સમજદાર હતા એટલે ભાવનગર દરબારને પણ કોઈએ એવા સમાચાર આપેલા કે ને પાસે બહુ ચમત્કારી અને કામણગારી ચાંખડીઓ છે અને એ ચાખડીમાં એવો ચમત્કાર છે કે એ પહેરીને જ્યારે ચાલે ને એ ચાંખડીનો ચટાકો જે સાંભળે એ તરત બેભાન થઈ જાય અને ભાનમાં આવ્યા પછી એને જ ભાળે એની પાછળ પાછળ જ ફરે એને વયશ થઈ જાય માટે વળદાન મને થોડાક દિવસથી એવો વિચાર આવે છે કે તમે મારું એક કામ કરો ને એ સ્વામિનારાયણની કામણગારી ચાખડીઓ મને લાવી આપો ને ગમે તે રીતે તમારે ગમે તે વસ્તુની જરૂર પડે માણસોની જરૂર પડે તમે છાની રીતે લાવો ચોરી છુપીથી લાવો કે એની પાસે જઈને માગીને લાવો ગમે તે રીતે પણ આટલું કામ મારું કરો અને એટલા માટે જ મેં તમને અહીંયા બોલાવ્યા છે અને આટલી વાત જ્યાં વિજયસિંહજી મહારાજાની સાંભળે અને એ જ વખતે વોળદાન રેફડિયા એવું બોલ્યા છે કે કયો તો માથું ઉતારીને આપું કામ છે કે દરબાર હું તમારો સેવક છું તમે જે આજ્ઞા કરો એ મારે પાળવી જ જોઈએ પણ તમે આ જે કામ બતાવ્યું એ મારાથી નહીં થાય તમે કહેતા હો તો મારું માથું ઉતારીને તમારા ચરણે ધરી દઉં કારણ કે લોકો ગમે તે કહેતા હોય પણ સ્વામિનારાયણની ચાંખડીઓ ચોરી જાવી અને એ તમને લાવી આપી અને એના અપરાધી બનવો એનાથી બીજું મોટું પાપ હું કોઈ માનતો નથી બાપુ અને તમે ક્યાં નથી જાણતા કે ભાવનગર રાજ્યની અંદર બોટાદ વાળા અમીર ખાચર અને એના પુત્રા પુત્ર દાહા ખાચર એના જેવો કોઈ સુરવીર નહીં એના જેવો કોઈ દાતાર નહીં અરે કોઈ ગામ એવું નથી કે ગામની ગાયોનું દાણ એણે વાળ્યું ન હોય કેટલાયની પોઠો એણે લૂંટી છે પોતાની વખારી લૂંટી લૂંટીને ભરતા અને તમારા મોટા બડકમદારો અમીરો પણ એની સામે લડવા તૈયાર થતા નહોતા મને ઘણી વખત તમે એની પાસે મોકલતા ને તો મને પણ એની બેક લાગતી અને એવાના હાથમાં સ્વામી નારાયણે માળા આપી અને જે ગાયોને બાલાની અણીએ વાળે ને બાપુ એ આ એક માકડ નહીં મારે નહીં એવા દયાળુ બન્યા અને કોઈને પૂછ્યા વિના લાખ રૂપિયાની વસ્તુ કદાચ પડી હોય ને તોય હાથ અડાડે નહીં એવો હૃદય પલટો એ પ્રગટ ભગવાન વિના કોણ કરી શકે અને દુનિયા તો બોલે દુનિયાને આંખો નથી ખાલી કાન જ છે જોઈને ખાતરી કરે નહીં માત્ર કાચા કાનના લોકો સાંભળીને નિર્ણય લેતા હોય અને બાપુ તમને ખ્યાલ છે ને એની ફૂલમાળ નામની વછેરી તમે દસ હજાર કોરીમાં માગેલી ને તોય તમને નહોતી આપી એ જ વછેરી પેટ પીડના દરદમાં મૃત્યુ પામી એ વખતે સ્વામીના સાધુએ દરબારમાં આવી ને આમ આંખના પલકારે એને બેઠી કરી અને જે વાતને બોટાદના હિન્દુ મુસલમાન બધાએ નજરે નિહાળી કેટલાય બોટાદના લોકોએ નજરે જોયેલી વાત બાપુ મને પણ કરી છે પહેલા મને ભરોસો નહોતો પણ આ વાત સાંભળ્યા પછી મને પણ ભરોસો બેઠો છે જેના શરણે જઈ અને માણસો પાપ છૂટે એની ચાંખડીઓ લઈ અને બાપુ હું પાપમાં પડું તમે વિચાર કરો તમે બુદ્ધિશાળી છો કે જેના એક સામાન્ય સાધુએ ગોળીને બેઠી કરી હોય તો એના ગુરુ કેવા સમર્થ હશે તમે માલિક છો માટે વિચાર કરો બીજું ગમે તે કામ બતાવો એમાં હું ક્યાંય પાછો નહીં પડું પણ સ્વામિનારાયણ પ્રગટ પ્રભુ છે માટે એની પાસે આવા કામે જવાય નહીં આવી રીતે વડદાન રેફડિયા અને ભાવનગર ઠાકોરની વચ્ચે ચર્ચા ચાલે છે ને એ જ વખતે ચોપદારે આવીને જુહાર કર્યા અને કહ્યું છે કે અન્નદાતા બોટાદના નગર શેઠ દોશી પોતાના પુત્રની સાથે પધાર્યા છે જે તમને મળવા માગે છે ઠાકોર સાહેબ કે છે કે ભલે આવવા દો એમને અને તરત જ ચોપદાર બંનેને તેડી લાવ્યા આવી અને રાજ રીતે ભાઈચંદ દોશીએ રાજાને મુજરો કર્યો ફૂલના હાર પહેરાવી મેવાના થાળ ભેટ વગેરે અર્પણ કરીને પગે લાગ્યા બાજુમાં જ ખુરશી ડાળી આપી ખુરશી ઉપર દોષી બેઠા નાના એવા ભગા દોષી પણ રાજાને મુજરો કરી પોતાના પિતાને પગે લાગીને બાજુમાં ખુરશી ડાળેલી એના ઉપર બેઠા વજયસિંહજી ઠાકોર પૂછે છે કે નગર શેઠ કુશળ તો છો ને કાંઈ અગાઉ સમાચાર મોકલાવ્યા વિના અચાનક આવ્યા ત્યારે શેઠ કહે છે કે આ બાપુ તમારી કરુણા નજર અમારા ઉપર છે બધા જ નગરજનો પણ કુશળ છે આમ વાતચીત કરતાં કરતાં વિજયસિંહજી ઠાકોરે ભગાદોશીની સામે જોયું પણ એક જ મીટે જોઈ રહ્યા કપાળમાં સુંદર મજાનો તિલક ચાંદલો ડોકમાં બેવડી કંઠી અતિ તેજસ્વી જેનું લલાટ છે નગર શેઠ ને કેવા માંડ્યા કે નગર શેઠ આ તમારા દીકરા બહુ ગુણિયલ છે એને ભણાવો તો છો ને શેઠ કે છે આ મહારાજ ભણાવું છું અભ્યાસમાં બહુ હોશિયાર છે અને વાણિયાનો દીકરો બુદ્ધિમાં તો કાંઈ કહેવાનો નથી પણ એક વાતનું મને બહુ દુઃખ છે વિજયસિંહજી ઠાકોર વિચારમાં પડ્યા કે આવો ગુણિયેલ દીકરો અને આ દીકરા થકી તમને કાંઈ દુઃખ છે તો કે હા એટલે જ આ ભજુરની પાસે મારે એને લાવવો પડ્યો છે તમે એને કંઈક સમજાવો ને જો તમારું વચન માને તો એ બગડ્યો સુધરી જાય વિજયસિંહજી મહારાજ ચોંકી ગયા અને કે છે કે એવો તે વળી શું બગડી ગયો છે કયો તો ખરા શેઠ કહે છે કે હમણાં હમણાં આપણા રાજ્યની અંદર સ્વામી પંથ નીકળ્યો છે એની તમને ખબર છે વિજયસિંહજી ઠાકોર કહે છે કે હા મને ખ્યાલ છે ગઢડામાં અભલ દરબારના દરબાર ગઢમાં સ્વામિનારાયણ રહે છે મારા રાજ્યમાં ગામડે ગામડે એના સાધુ સંતો ફરે છે અને તમામ પ્રજાને સુંદર સંસ્કારો આપે છે ગુજરાતની પ્રજા નાવા ધોવામાં સમજતી નહોતી અને એને નાતી ધોતી કરી હોય આચાર વિચાર એના પવિત્ર કર્યા હોય તો એ સ્વામિનારાયણે કર્યા છે શેઠ થોડાક ઢીલા પડી ગયા શેઠ કે છે કે બાપુ તમારી વાત તો સાચી છે પણ તમે જાણો છો કે હું જૈન સંપ્રદાયનો આગેવાન છું અને મારો આ એકનો એક દીકરો એ અમારા દાદાનો ધર્મ છોડીને બીજે જાય તો મારી પ્રતિષ્ઠાને હાનિ પહોંચે અને મેં એને ખૂબ સમજાવ્યું આખા ગામને હું સમજાવું મારે આ મારું દુઃખ તમારા સિવાય કોને કહેવું માટે મને આ દુઃખમાંથી ઉગારો અને મારા દીકરાને તમે સમજાવો આટલું બોલતા બોલતા તો નગર શેઠની આંખમાં જળ જળિયા આવી ગયા ગળગળા થઈ ગયા ભાવનગર ઠાકોરને પણ આવી વાણી સાંભળી અને દુઃખ થયું ભગાને પાસે બોલાવી ખુરશી થોડીક નજીક લીધી અને માતે હાથ ફેરવી અને સમજાવે છે કે હે દીકરા આ તમારા પિતાની વાત સાચી છે ત્યારે ભગાસેઠ કહે છે કે આ સાહેબ એની વાત તો સાચી છે મેં સ્વામિનારાયણની કંઠી બાંધી એની પૂજા પાઠ વગેરે હું કરું છું ભાવનગર ઠાકોર કહે છે કે તમારી પિતાની આજ્ઞામાં રહે અને એને તમારે રાજી રાખવા જોઈએ પુત્ર તરીકે તમારી ફરજ છે અને એને તમારો આધાર તમે એના એકના એક દીકરા છો માટે પિતાને દુઃખી ન કરાય ભગા શેઠની ઉંમર નાની હતી પણ ભગવાન શ્રીહરિનો આશ્રય અને બળ હતું એટલે ભગાદોષી મહારાજ આને પગે લાગી અને વિનયપૂર્વક બોલ્યા કે બાપુ મારી ક્યાંય પણ ભૂલ હોય તો મને બતાવો હું સદાચાર પાળું છું ક્યારેય પણ મારી વાણી મારું વર્તન મારા વિચારો એમાં અશુદ્ધિ આવી નથી મારા પિતા લાખોપતિ છે પણ મારા પિતાનો એક પણ રૂપિયો ક્યારેય મેં અવળે માર્ગે વાપર્યો નથી મારા આચાર વિચારમાં પણ કાંઈ કોઈ પ્રકારની ન્યૂનતા જણાતી હોય હું કુમાર્ગે ચાલીને મારા પિતાનો દ્રવ્ય ઉડાડતો હોઉં એની કીર્તિને કલંક લગાડતો હોઉં તો તમે મને જરૂર શિક્ષા કરી શકો છો અને તમે જેમ કહેશો એમ મારું વર્તન હું સુધારવા તૈયાર છું હું સવારે રોજ ઉઠી નાઈ ધોઈ અને મને પૂજા આપી છે પૂજા કરું તિલક ચાંદલો કરું ભણવામાં પણ ધ્યાન રાખું છું જેટલા છોકરાઓ ભણે છે એમાં હું પહેલો નંબર તો લાવું છું અને વળી મારા પિતા પેઢીએ લઈ જાય મને કાંઈક હિસાબ કિતાબ બતાવે તો એ પણ હું કરું છું ક્યારેક પિતાજી ઘેર આવે ને મને એમ કે બગું આજે પેઢી તારે સંભાળવાની છે તો હું પેઢીએ બેસું છું કાંઈ પણ વેપાર કરવાનો હોય કાંઈ પણ હોય પિતાની આજ્ઞા પ્રમાણે હું બધું જ શીખું છું માતા પિતાની સામે એક પણ શબ્દ હું ક્યારેય પણ બોલતો નથી ખાલી મેં સ્વામિનારાયણની કંઠી પહેરી અને સ્વામિનારાયણનું હું નામ લઉં છું એમાં બાપુ મેં ખોટું શું કર્યું છે અને આ જે મારામાં સંસ્કાર છે ને એ સ્વામિનારાયણનો જ પ્રતાપ છે નહીતર બીજાની મોળી સોબતે કરી અને મને પણ સંગદોષ થતા હું એ અવળે માર્ગે જાત પણ સારા પ્રતાપ સ્વામિનારાયણના છે પણ આ મારા પિતાને સમજાતું નથી આવા ભગા શેઠના મીઠા શબ્દો સાંભળી અને ભાવનગર ઠાકોરે ભાઈચંદ દોષીની સામે જોયું પણ આ પ્રશ્નનો જવાબ તો ભાઈચંદ શેઠની આગળ કાંઈ હતો નહીં એટલે ઠાકોર કહે છે કે નગરશેઠા તમારા દીકરા જે કાંઈ બોલે એ સાચું બોલે છે ત્યારે નગરસેઠા હાથ જોડીને કહે છે કે આ ઠાકોર ભગો જે કહે છે એ વાત બિલકુલ ખોટી નથી એ કોઈ કુમાર્ગે જાતો નથી મારા કોઈ પણ રૂપિયા બગાડતો નથી મારી કીર્તિને કંઈ કલંક લગાડતો નથી મારી આજ્ઞામાં રહે છે પણ મારે વાંધો માત્ર એક જ જગ્યાએ છે કે મારા જૈન ધર્મને છોડીને આ નવો ધર્મ સ્વીકાર્યો ને એ મને જરાય ગમતું નથી અને લોકોને જેને જેને ખબર પડી હું જ્યારે ઉપાશ્રયે જાઉં અને બધા મને કહે ત્યારે મારે નીચું જોવું પડે મારી પ્રતિષ્ઠાને હાનિ થાય નાત જાતમાં મારી અપકિર્તિ થાય આ મારાથી સહન થતું નથી માટે બીજું બધું બરાબર છે પણ આ છોકરાને તમે એટલું સમજાવો કે જૈન સંપ્રદાય સ્વીકારે મારી આજ્ઞામાં રહે અને જીવન જીવે મારો એકનો એક દીકરો મારી પરંપરાનો ધર્મ છોડે એ કેમ ચાલે વિજયસિંહજી ઠાકોર વિચાર કરે છે કે ભાઈચંદ શેઠનો આ આગ્રહ નથી દુરાગ્રહ છે હવે આમાં કોઈ પણ પ્રકારની ખામી નથી આચાર વિચાર પવિત્ર છે એક પૈસો બગાડતો નથી અને એનું મુખ કેવું તેજસ્વી છે હવે આને કંઈ ઠપકો દેવાની જરૂર નથી અને હું તો ધર્મની ગાદી ઉપર બેઠો છું મારું ધર્મરાજ છે ગમે એવો નાનો હોય કે મોટો હોય પણ મારે તો સત્યની તરફેણમાં જ ન્યાય કરવો જોઈએ એક પણ જેની અંદર દૂષણ નથી એટલે નગર શેઠની સામે જોઈને કહે છે કે તમારા પુત્રને કહેવા જેવું મને કંઈ લાગતું નથી કોઈ ફેરફાર કરવા જેવું પણ છે નહીં અને સ્વામિનારાયણનું શરણો લીધું એના આચાર વિચાર કેટલા પવિત્ર છે તમારી સમૃદ્ધિની પણ એને કંઈ ઈચ્છા નથી હૃદયની અંદર કપટ કે દંભ નથી એનું વર્તન અને વિચારો કેવા શુદ્ધ છે શેઠ તમે બહુ ભાગ્યશાળી છો મારે જો આવો દીકરો હોય ને તો અમારું નામ દિગંતની અંદર ગુંજતું કરે આવો ગુણિયલ પુત્ર જેને હોય એ બાપને તો ગૌરવ લેવા જેવી વાત છે એમાં તમે આટલા બધા દુઃખી કેમ થાવ છો અને હું એને કેવી રીતે સમજાવું ભાઈચંદ દોષીએ હઠાગ્રહ કર્યો ગમે તેમ થાય બાપુ ઠેઠ બોટાદથી અહીંયા સુધી મેં ધક્કો ખાધો તે મારો ધક્કો શું ફેલ જશે તમે મારા દીકરાને કાંઈ નહીં કહો ખાલી મારા સંપ્રદાયની પરંપરાને જાળવી રાખે ને એટલી જ મારી ઈચ્છા છે અને આવો જ્યારે દુરાગ્રહ જોયો અને એ જ વખતે ભાવનગર ઠાકોર એવું બોલ્યા છે કે સતસંગ કી હે બડી સતસંગ એવું બોલ્યા કે હે શેઠ તમારો દીકરો જે માર્ગે જાય છે માર્ગ બિલકુલ ખોટો નથી અને તમારો જો એવો હઠાગ્રહ હોય કે મારો દીકરો મારો જ ધર્મ પાળે તો એક રસ્તો છે શેઠ એકદમ રાજી થઈ ગયા કે કંઈક રસ્તો બતાવશે શેઠ કે છે કે બોલો ઠાકોર સાહેબ તો કે તમે બીજા લગ્ન કરો બીજી સ્ત્રી પરણો અને એના થકી જે દીકરો થાય એની પાસે તમે જૈન ધર્મ પડાવજો હવે ભગા દોષીનો જન્મ ભાઈચંદ શેઠ ચાલીસ વર્ષના હતા ત્યારે થયેલો ભાવનગર દરબાર કે છે કે ભગા ભયે સત્સંગી અહી ભગો તમારો દીકરો સત્સંગી થયો ને એ મને તો બહુ ગમે છે માટે એને હું એક પણ શબ્દ નહીં કહું એમ કઈ અને નોકર ચાકરોને બોલાવે એમ અનેક પ્રકારના વસ્ત્ર અલંકાર શિરપાઓ વગેરે મગાવ્યા અને ભાવનગર ઠાકોરે કહેશે કે ભગુ આ બાજુ આવી મારે તને શિરપાઓ બંધાવો છે કે આટલી નાની ઉંમરમાં તારામાં આટલી સરસ મજાની સમજણ છે દોષિતો સામે સામે જોઈ રહ્યા નાના એવા ભગો ઊભા થાય અને ભાવનગર ઠાકોરને પગે લાગ્યા એટલે દરબારે પોતે માથે સોનેરી મંડિલ બંધાયું ભૈયા ઉપર સુંદર મજાનો સુવર્ણનો હાર પહેરાવી અને વાંસો થાબડીને કે છોક ધન્ય છે સ્વામિનારાયણને ધન્ય છે સ્વામિનારાયણના સાધુને અને ધન્ય છે હે નગર શેઠના દીકરા તને કે તને આ વાત સમજાઈ ગઈ અને ધન્ય છે મને કે મારા દરબારમાં મારા રાજ્યમાં આવા સ્વામિનારાયણ અને એના સાધુઓ ફરે છે ભાઈચંદોષીનું મોઢું બિલકુલ પડી ગયું સમજાવે છે દરબાર કે શેઠ તમારા પુત્ર આવા ગુણિયેલ છે માટે મનમાંથી તમારા ધર્મ પ્રત્યેનો જે દુરાગ્રહ છે એને કાઢી નાખો એને એ ધર્મ પાળવા દો તમારો ધર્મ તમે પાળો અને એનાથી જો તમારે વધારે ઈચ્છા હોય તો મેં બતાવ્યો એક જ રસ્તો છે બાકી કોઈ રસ્તો નથી આવી રીતે ભાઈચંદ શેઠને સમજાવી અને કહે છે કે શેઠ સ્વામિનારાયણ જો કાઠિયાવાડમાં ન આવ્યા હોત ને તો આ બધા કાઠી દરબારોને કોણ સુધારે શેઠ તમે ક્યાં નથી જાણતા તમારા જ ગામના દરબાર અમીર ખાચર દાહા ખાચર સોમલા ખાચર વગેરે દાળ પાડવી પડી મલીના હાથમાં માળા લઈને સ્વામિનારાયણનું ભજન કરતા થયા તમારા બોટાદમાં અમીર ખાચરની ગોળી મૃત્યુ પામી એને જીવતી કરીએ વાત શું શેઠ સાચી છે ભાઈચંદ શેઠ કે છે કે બાપુ એ વાત તો બિલકુલ સાચી છે એમાં તો ના કેમ કેવાય રાજા કે છે તમે પકડશો નહીં શેઠ તમારા રતન જેવા દીકરાને હવે તમે મૂંઝવશો નહીં કરવા દો દીકરો તેજસ્વી છે હાજર જવાબી છે બુદ્ધિશાળી છે તમારા કુળને અને તમારા નામને ઉજાળશે શેઠ શેઠ પ્રસન્ન થયા કાંઈ બોલ્યા નહીં વિજયસિંહજી મહારાજને જુહાર કરી નગરમાંથી થોડી ખરીદી કરી અને પિતા પુત્ર બોટાદ આવ્યા છે માતાને આવીને ભગા શેઠ પગે લાગ્યા મા માથે હાથ ફેરવીને કહે છે કે દીકરા મંડિલ ભાવનગરથી લાવ્યો ત્યારે શેઠ બોલ્યા શેઠાણી તમારો દીકરો તો નાની ઉંમરે રાજા પાસેથી શિરપાવ લઈ આવ્યો શેઠાણી કે શું વાત કરો છો શિરપાવ આટલા મોટા થયા હજી તમને ક્યારેય રાજાએ આપ્યો નથી ભગા શેઠને કહે છે ભગવા વાત સાચી છે તો કે હામાં મેં સ્વામિનારાયણને કંઠી બાંધે એટલે ઠાકોર સાહેબ બહુ પ્રસન્ન થયા જોવા હાર પણ મને એણે જ પહેરાવ્યો છે નગરની અંદર વાયુ વેગે વાત પ્રસરી ગઈ કે નગર શેઠના દીકરા ભગા દોષી અઢારસો પાદરના ધણી વજયસિંહજી બાપુ પાસેથી શિરપાવ લઈ આવ્યા એટલે તમામ સગા સ્નેહીઓ હતા એ બધાય તથા નાતીલાઓ બીજા બધા સત્સંગીઓ શેઠની ડેલીએ હરખ કરવા માટે આવ્યા શેઠાણીએ બધાયને ગળ્યા મોઢા કરાવ્યા પોતાના પનોતા પુત્રના દુખણા લઈ કંસાર કરી અને જમાડ્યા જે આવે એને કહે કે મારો દીકરો તો મોટા રાજાનો મોભથી થઈ અને શિરપાવલી આવ્યો છે દરબારો પણ બધાએ રાજી થયા અમીર ખાચર કે છે કે એક જ બીક હતી રાજાનો ઘર સત્સંગે થયો પણ નગર શેઠનું ઘર બાકી હતું અને દીકરો સત્સંગ થયો એટલે હવે ભાઈચંદ દોષીનું કાંઈ ચાલશે નહીં આ બાજુ ભાઈચંદ શેઠે મનમાં વિચાર કર્યો કે હમણાં હમણાં બધાએ ભગાને બહુ માન આપે છે બધા એને વખાણે એટલે મારે એને કાંઈ કહેવું નથી પણ અમારા મોટા મહારાજ સાહેબ જ્યારે પાલિતાણાથી આવશે ને ત્યારે એની પાસે બેસાડી અને ભગા ને એને કંઠી કંઠ કઢાવી નાખીશ આવી રીતે મનમાં વિચાર કરી અને નક્કી કર્યું કે અત્યારે જે ચાલે એમને એમ ચાલવા દઉં શેઠે બધું મનમાં રાખ્યું ઉપર ઉપરથી સારો દેખાવ રાખે અને ભગા ભગાદોશીને હવે કાંઈ કહેતા નથી તારે જેમ કરવું હોય એમ કરજે હું રાજી છું ભગા ભગાદોશીને મોકલો મળી ગયો વ્યાપકાનંદ સ્વામીને આવીને પગે લાગ્યા સ્વામી કામ થઈ ગયું સ્વામી કહે છે શેઠ જે ભગવાન રાખે એની ભેરે ભગવાન જરૂર આવે પૂર્વે જેણે જેણે ભગવાનનું ભજન કર્યું નરસિંહ મહેતાના કેટલા કામ ભગવાને કર્યા મીરાબાઈને રાણાએ ઝેર મોકલાવ્યું તો ભગવાને ઝેર ઝેરનો પણ અમૃત કરી દીધું માટે ભગવાન તારી ભેરે છે ગમે એવી મુશ્કેલી આવે હજી તારા પિતા છે વિસા વાણિયા છે એટલે કઈ તારો કેળો મૂકશે નહીં પણ છતાંય તું સત્સંગ જાળવી રાખજે કંઠી તોડીશ નહીં ભગા શેઠ બહુ પ્રસન્ન થયા થોડો સમય રહી અને વ્યાપકાનંદ સ્વામી પાછા ગઢપુર પધાર્યા હવે અગાઉ પણ વ્યાપકાનંદ સ્વામીનું એવું કામ કે કોઈને દુખિયરે દેખી ન શકાય કોઈને દુઃખી જોઈ ન શકે અને તરત જ પોતાની સામર્થ્ય કરી અને ભગવાનના પ્રતાપે કરીને દુખિયાના દુઃખ ટાળે તો અગાઉ પણ જ્યારે લખનૌ પ્રાંતની અંદર ગયેલા ત્યારે વાણિયાની કરોડ રૂપિયાની હોંડી પૂરેલી મારે જે કાંઈ બહુ કીધેલું નહીં ત્યાર પછી પેલા બ્રાહ્મણના મૃત્યુ પામેલા દીકરાને બેઠો કર્યો તોય મહારાજે કાંઈ કીધેલું નહીં પાછા બોટાદ આવીને ઘોડી જીવતી કરીને ગયા ગઢપુર આવ્યા દૂરથી વ્યાબકાનંદ સ્વામીને જોયા મહારાજ આ સાધુ તો હળી ગયા છે જેટલા મરે એટલાને બેઠા કરે કાંઈ પૂછવું નહીં કાંઈ નહીં આ રીત કાંઈ સારી નહીં એટલે મહારાજ ઢોલિયા ઉપર બેઠા હતા તે અવળું ફરી ગયા વ્યાબકાનંદ સ્વામી પાછળ ગયા તો પાછા મહારાજ આ બાજુ ફરી ગયા ત્યારે વ્યાપકાનંદ સ્વામી કે છે કે ગુરુ મહારાજ કઈ વાંક ગુનો ખરો પણ હોય તો બતાવો તમે જેમ એમ અમે કરીએ પણ આમ અમારાથી રિસાઈ જાવ એ કેમ ચાલે મહારાજ કાંઈ બોલ્યા નહી મહારાજ મોઢું બગાડીને કહેશે દાદા ખાચર ક્યાં છે એટલે તરત જ દાદા ખાચર આવ્યા બોલો મહારાજ મહારાજ કે એક મનમાં બે તલવાર નો રે દાદા ખચર કે પણ કઈ કારણ તો કે તારા દરબારમાં કાં વ્યાપકાનંદ હું રહું બે ભગવાન એક સાથે પોસાય નહીં વ્યાપકાનંદ સ્વામી કે અરે મહારાજ હું ક્યાં ભગવાન છું તો કે ભગવાન જ છો ને જ્યાં હોય ત્યાં કોઈ મૃત્યુ પામે એટલે આ બેઠા કર્યા કોને પૂછીને બેઠા કરો છો વ્યાપકાનંદ સ્વામી કે બસ મહારાજ આટલો જ વાંક કે બીજો કઈ મારો વાંક છે તો કે આ વાંકને શું તમે ઓછો માનો છો તમે કાંઈ પણ કામ કરો તમને સત્સંગ કરાવવા માટે અમે બુંદેલ લખનૌ લખનઉ પરગણામાં મૂક્યા હતા અને ત્યાં જઈ પેલા વાણિયાને કીધું સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરજે અને પછી તમે તો નિરાતે નદીને કાંઠે જઈને બેઠા અને દોડા દોડી અમારે કેટલી થઈ એની તમને ખબર પડે છે એક કરોડ રૂપિયા કેમ ભેગા થાય એનું તમને ભાન છે કઈ એ રાતોરાત કરોડ રૂપિયા ભેગા કર્યા સિક્કા ઉપડે કેમ એની તમને ખબર છે કેટલાય માણસો ને સાથે લીધા એ વાણિયાનો વેશ લીધો નાખી રાત ડોળી સવારે વાણિયાને કરોડ રૂપિયાની ઊંડી પૂરી સ્વામી પરસેવો અમને વળી જાય કઈક વિચાર કરતા હો બોલતા પેલા સ્વામી સ્થિર થઈને સાંભળે છે પછી ત્યાંથી પાછા આવતા અમે સાંભળ્યું કે તમે પહેલાં બ્રાહ્મણના છોકરાને જીવતો કર્યો ત્યારે સ્વામી કહે છે પણ મારા જ એમાં તો એવું હતું કે એણે મને બરોબર જમવા તેડેલો તો મને પતરાવળામાં અન્ન પીરસ્યું અને એનો નાનો એવો છ મહિનાનો બાળક એનો મૃત્યુ થયો એટલે બ્રાહ્મણ ધર્મ સંકટમાં આવ્યો કે સાધુને એમ કહું કે મારા પુત્રનું મૃત્યુ થયું છે તો સાધુ ભૂખ્યા ઊભા થઈ જાય અને સાધુને થાળી ઉપર બેઠા પછી ભૂખ્યા પાછા મોકલવા ગ્રસ્તને બહુ પાપ લાગે અને જો કહું નહીં તોય પણ મને દોષ લાગે માટે કરવું શું એટલો બધો બ્રાહ્મણ મૂંઝાયેલો બ્રાહ્મણની સ્ત્રી પણ હતી દુઃખમાં તે ઓરડામાંથી બહાર જ આવે નહીં તો ઊભા થઈને મેં ઓરડામાં જોયું કે વાર શું છે હવે અને ત્યારે બ્રાહ્મણની સ્ત્રી રડવા અને એણે એમ કહ્યું કે સાધુરામ મારો દીકરો મૃત્યુ પામ્યો છે અને એ વખતે મને એમ થયું કહો બિચારો સાધુને જમાડવા માટે આજ તૈયાર થયો રસોઈ તૈયાર કરી અને એના દીકરાનું મૃત્યુ થયું એટલે મારા જ મેં એમ કીધું કાંઈ લાવો મારી પાસે કપડામાં વેટીને છોકરાને મારી આગળ મૂક્યો અને મને એટલી બધી દયા આવી એક મચ્છરિયાનો જીવ લઈ અને નાખી દીધો છોકરાના શરીરમાં તે બેઠો થઈ ગયો આમાં મોટું કામ કર્યું ત્યારે મહારાજ કે છે કે બોટાદમાં શું કરીને આવ્યા વ્યાપકાનંદ સ્વામી કે છે કે ગુરુ મહારાજ બોટાદના દરબાર અમીર ખાચર ને તમે ઓળખો છો ને અને એ અમીર ખાચર તમારા શરણાગત એને તમારો આશરો જેને જેનો આશરો એને એની લાજ હવે તમે મને બરોબર જે અરસામાં બોટાદ મોકલો ને એ જ અરસામાં ગરબારની ઘોડી મરી ગઈ ભગવાન કે પશુ પક્ષી માણસ જેટલા જન્મે એ બધા મરવા માટે જ જન્મતા હોય બધા એને જીવતા કરવાની સત્તા તમને કોણે આપી તો કે પણ મહારાજ મેં એમાં કાંઈ કર્યું નથી તમે એ દ્રશ્ય જોયું હોત ને તો તમે જીવતી કરત આખો રાજ પરિવાર એટલો બધો ચોધાર આંસુડે રડે અને રાજાને રડતા જોઈને નગરજનો રડે ગુરુ મહારાજ મારા એ દુઃખ જોયું ન ગયું એટલે બાજુમાં મચ્છરી ઉડતું એ લઈ અને ઘોડીને શરીરમાં નાખ્યું ઘોડી બેઠી થઈ પણ મહારાજ તમને ખબર હશે બધા રાજી કેટલા થયા અને કેટલાય આ પરચો જોઈ અને સત્સંગી થયા મહારાજ કહે છે કે કાંઈ વાંધો નહીં તમે બધા મરેલાને જીવતા કરવા આવ્યા છો ને તો આ કામ કર્યા રાખજો કાલ સવારે રાજાનો કુંવર મરી જશે અને એ તમને બોલાવી જાય છે ચાલો મારા દીકરાને જીવતો કરો આ ત્રણ કામ કર્યા ને એમાં અમારી મરજી હતી હવે ક્યારેક તમે કાંઈ ચોથું કામ કરશો ત્યારે અમારી મરજી નહીં હોય તો એ તમને જેલમાં પૂરશે પછી છોડાવવા કોણ આવશે આ શું બધાઇને તમે બેઠા કરો છો તમારા વચને અમે દોડા દોડ કરીને બધાને બેઠા કરીએ ને જ્યાં હોઈને મચ્છર નાખી દીધું મચ્છર એમ મચ્છર નાખીએ માણસ જીવતો થાય આ તો તમારી લાજ અમે રાખી છે અને જેદી રાજા કેદમાં પૂરશે ને તેદી તમને છોડાવવા અમે નહીં આવીએ માટે સાધુરામ કરતા હોઈએ કરો તો મને સત્સંગ કરાવવા મોકલ્યા છે મરેલા ને જીવતા કરવા નહીં વ્યાપકાનંદ સ્વામી કે ગુરુ મહારાજ આટલો બધો ક્રોધ નહીં કરો મને શું ખબર તમને નહીં ગમતું હોય આજથી બંધ કોઈ પણ મૃત્યુ થાય એને હું હવે પછી ક્યારેય જીવતા નહીં કરું મહારાજ કે ગામડે ગામડે ફરીને અમારો મહિમા સમજાવો એને કલ્યાણનો માર્ગ બતાવો પણ આવા પરચા હવે ક્યારેય પણ પૂરશો નહીં આ મૃત્યુલોક છે અને ઘણી વખત એવું થાય કે એક જગ્યાએ આ કામ કર્યું ને બીજી જગ્યાએ ન કરે તો એમાંથી કેટલાય દુઃખ ઊભા થાય અને આપણે તો બધા ભક્તો રાજા હોય કે રા કે એક સરખા જ કહેવાય માટે આવા કામ ક્યારેય પણ કરશો નહીં વ્યાપકાનંદ સ્વામી પ્રતિજ્ઞા લીધી ક્યારેય નહીં કરું હવે તો રાજીને પછી થયા માથે બે હાથ મૂક્યા કે સ્વામી તમે તમે સાધુ છો ભગવાન નથી સાધુએ રીત માં રહેવું આ રીતે વ્યાપકાનંદ સ્વામી ગયા એક વખત ભગવાન શ્રી હરિ સારંગપુરની અંદર પધારેલા જીવા ખાચર વગેરેનો નો આગ્રહ હતો એટલે મહારાજ ઉત્સવ કરવા ગયેલા બોટાદના હરિભક્તોને ખ્યાલ આવ્યો એટલે વિચાર કર્યો કે આપણે પણ મહારાજને આમંત્રણ આપીને સારંગપુરથી બોટાદ કાંઈ દૂર નથી માટે અહીંયા બોલાવી લાવીએ ને મહારાજ પધારે તો સારું બધા જ સારંગપુર જવા માટે તૈયાર થયા ભગાદોશીને તો ખ્યાલ જ હતો કે પિતાને આ વાત ગમતી નથી પણ સરિતા જેમ સાગરને મળવા ઉતાવળી થાય એમ મનમાં મહારાજના દર્શનની તાલાવેલી ઉપડી પિતાએ ચોખ્ખી ના પાડી સ્વામિનારાયણના સાધુ ગામમાં આવે અને જાય તો ભલે બાકી બાર ગામ જવું નહીં અને આપણે આવી મોટી પેઢીઓ ભણવાનો વ્યવહાર આવું બધું મૂકીને સ્વામીની પાછળ પાછળ ફરે મેળ પડે નહીં ધમકી આપીને કીધેલું પણ છતાંય પિતાને પૂછ્યા વગર અમીર ખાચર વગેરેની સાથે બગાદોશી પણ સારંગપુર આવ્યા મહારાજના દર્શન કર્યા મહારાજ સામે જૈન ને ભગા દોશીને બાથમાં લઈને મળ્યા નગરશેઠ તમે નાના છો પણ બહુ બુદ્ધિશાળી અને સત્સંગ કરવામાં પણ એવા જ કાબેલ છો શેઠ મહારાજના ચરણમાં પડ્યા બપોરનો બરોબર સમય થઈ ગયેલો બધા હરિભક્તોને બેસાડ્યા જીવા ખાચરના દરબારમાં ભગવાન શ્રી હરિ થાળ જમે છે ઓઢી ઉપરણીને કાન ઉઘાડ્યા મહારાજને એવી ટેવ હતી કે માથે ઉપરણી ઓઢે ધોતી પહેરી હોય અને કાન ખુલ્લા આગળનો આખો શરીરનો ભાગ પણ ખુલ્લો અને એક પગ ઉપર હાથને આમ ટેકવી અને મહારાજ જમતા હોય વચ્ચે વચ્ચે પાણી પીતા જાય આજુબાજુમાં બેઠા હોય એની સાથે વાત કરતા જાય બધાયને પ્રસાદી આપતા જાય અને વારે વારે ભગાસઠની સામે જોઈને હસતા જાય ચિત્ત ભગવાન શ્રી હરિની મૂર્તિમાં ખેંચાયો જેમ્યા પછી બોટાદવાસી ભક્તોને મહારાજે થાળ ની પ્રસાદી આપી હાથ ધોઈ મુખવાસ લઈ મહારાજ ઢોલિયા બેઠા મહારાજ કે બોટાદવાસી બધા સુખી તો છો ને અને એ જ વખતે કરી વાત ભાઈ તાત ભગા કઈ ન બોલ્યા પણ અમીર ખાચર્ય એમ બોલ્યા મહારાજ તમે તો તનકી જાણો મનકી જાણો પણ આજે દોષી અહીંયા કેવી રીતે આવ્યા છે હું તમને બતાવું ભગા દોષીના પિતા છે ભાઈચંદ દોશી પ્રભુ તમે એનું નામ સાંભળ્યું હશે મુખ્ય મહાજનમાં માનવંત પોતે શ્રાવક બહુ શ્રીમંત હુંડી હરે ક મહાલે મહારાજા જેને માન આલે જન્મ એ મુખ્ય છે પોતે શ્રાવક અને બહુ શ્રીમંત છે જેની દરેક દેશોમાં ઊંડીઓ હાલે મોટા મોટા વજયસિંહજી ઠાકોર જેવા રાજાઓ પણ જેને માન આપે એના દીકરા ભગા દોષી પણ ભાઈચંદ શેઠને એક તકલીફ ભગા છે સતસંગી વિશેષ એના તાતને ન ગમે ભગાદોષી સત્સંગે થયા એ ભાઈચંદ શેઠને જરાય ગમતી વાત નથી મહારાજ એને એકના એક દીકરા છે છતાંય લોકલાજ ખાતર નાતમાં પોતાની આબરો ખાતર એને સત્સંગ છોડાવવાના પ્રયાસ કરે છે અને મહારાજ તમે તો જાણો છો કે જૈન ધર્મમાં તો નાવા ધોવા નહીં પાપ મને જીવ દયાને જ મુખ્ય ગણે સૂતક વગેરે એક સદાચાર એના ધર્મમાં પળાય નહીં ભગવાન ભગવાનના અવતારોમાં એને કાંઈ પ્રતીતિ નહીં ભગાશેઠ ભજન ભક્તિ કરે એના પિતાને જરાય ગમતું નથી અને બધાને એમ કહે કે મારા પુત્રએ મારો ધર્મ છોડી દીધો અને ક્યારેક ક્યારેક તો પ્રભુ અમે તો એવું પણ સાંભળ્યું છે કે દોષી ગણાઈને એવું કહેતા કે મારો ભગો જો મારો ધર્મ ન પાળે તો મારો પેઢીનો વારસો મારે એને દેવો જ નથી આવી રીતે ભગા દોષીને ધમકી પણ આપે છે અને છેવટે ભાવનગર ઠાકોર વિજયસિંહજી પાસે એને લઈ ગયા હતા મારા હસતા હસતા કહે છે કે શેઠ ત્યાં ગયા પછી શું થયું ત્યારે ભગા શેઠ કે છે કે મહારાજ એ તો કંઈ કિદાની વાત નથી પણ ભાવનગર દરબારે આપણો પક્ષ લીધો મેં એને માંડીને બધી વાત કરી એટલે ઠાકોર સાહેબે તો મારા પિતાને એવું કહ્યું કે નગર શેઠ તમે બીજા લગ્ન કરી અને બીજો દીકરો થાય નહીં અને તમારો ધર્મ પળાવજો પણ ભગાને કંઈ કહેશો નહીં મહારાજ તો રાજી રાજી થઈ ગયા મહારાજ કે શું વાત કરો છો તો કે હા મહારાજ સત્સંગનો પક્ષ ભાવનગરના દરબારે રાખ્યો અને આ સાંભળતા પ્રસન્ન થઈ અને મહારાજ એવું બોલ્યા કે ધન્ય ભાવનગર તણા ભો ધન્ય મારું ભજન કરતા નથી પણ એણે સત્સંગ નો પક્ષ રાખ્યો છે ને તો હે ભક્તો એમ ભાવનગર દરબારનો પણ અંતકાળે કલ્યાણ કરશું કે જેને ભગાનો પક્ષ લીધો સત્સંગનો ભગવાનનો સંતનો ભગવાનના ભક્તનો જે પક્ષ લે મહારાજ કે અમે એના ઉપર બહુ રાજી થઈએ છીએ અને એ વખતે અમીર ખાચર કે છે કે મહારાજ ભગાદોષી ભક્ત થયા તો એને સંગે કરી અને કે એટલાય જીવાત્માઓને સત્સંગ થયો બોટાદની અંદર અદા શેઠ કેશવજી શેઠ રામા શેઠ મૂળચંદ પારેખ હીરાલાલ શેઠ શ્યામા ધનાસોની લાદા ભાવસાર દસ બાર દરજી ભક્તો કેટલાય કણબી કાઠી લુહાર વગેરેને સત્સંગ થયો છે અને તો એના પિતાનો ડર રાખા વિના શીર સાટે સત્સંગ કરે અને મહારાજ એક પણ નિયમનો ભંગ કરતા નથી અને પ્રભુ આમ તો ભાઈચંદ શેઠ કોટી ધ્વજ કહેવાય એના નામની લાખો રૂપિયાની ઊંડી આલે મોટા મોટાના માથા એમની આગળ નમે એમને સત્સંગમાં ભાવ નથી એટલી જ એને ખામી છે ભાઈચંદ દોષી સજ્જન બહુ સરસ છે અને ભગા શેઠને પણ ઘણી મુશ્કેલીઓની વચ્ચે સત્સંગ રાખવો પડે છે આ સાંભળી અને મહારાજ અતિશય પ્રસન્ન થયા પહેરો હતો ગુલાબનો નો હાર મુનિ ધ્યાન મોજાર તેહ શ્રી હરિયે સ્નેહ સો તે ભગા દોષી ને પેરાયો પો મળ્યા છે વાલો બાથ માં ગાલી રાજી કરીને વિદાય આલી મહારાજ એટલા બધા રાજી થયા ગુલાબનો હાર ગળામાં પહેરેલો મોટા મોટા સંતો ધ્યાન કરે ત્યારે આ હારનું ધ્યાન કરતા અને હાર કાઢીને ભગા દોષીને પહેરાવ્યો ને બાથમાં લઈને મહારાજ મળ્યા કે ધન છે તમે શીર સાટે સત્સંગ રાખ્યો પછી બોટાદના હરિભક્તો પ્રત્યે મહારાજ કહે છે કે જેને જે જે અવતાર ઓળખાયા હોય તેણે તે તે સ્વરૂપમાં અગાઉ પણ અધિક ભાવ રાખી અને કષ્ટોને સહન કર્યા છે અને તમારે પણ આ સંપ્રદાયની રીતિ અનુસારે વર્તવું બીજાનું દ્રવ્ય જેમ આપણને કામ ન લાગે એમ બીજાનો સંપ્રદાય ગમે એવો હોય પણ આપણે આપણા સંપ્રદાયને વળગી રહેવું અને ભગાશેઠ તમને જે મળ્યું છે દુનિયામાં બીજા કોઈને મળ્યું નથી એટલે બહુ પ્રકારે કરીને સત્સંગનું જતન કરજો કુસંગથી દૂર રહેજો કુસંગના પાશ લાગવાથી કેટલાયના જીવ કલુષિત થયા છે મારા જ કે શેઠ સુખ મળે સુગમતા હોય ત્યારે તો બધાય સત્સંગ કરે પણ જ્યારે વિપત્તિ આવે ત્યારે સત્સંગની કસોટી થાય અને વિપત્તિમાં પરીક્ષામાં જે પાર ઉતરે એના ઉપર અમે બહુ રાજી થઈએ છીએ આત્મવેત્તા જ્ઞાની એવો જે અમારો ભક્ત હોય ને એ ગમે એવી મુશ્કેલી આવે તોય સત્સંગ ક્યારેય પણ છોડતો નથી અને જ્ઞાની જીવાતમાં પ્રકૃતિનું કાર્ય મિથ્યા જાણી અને ભજન કરે સત્સંગમાં અળગ રહે છે માટે સત્સંગ છોડશો નહીં આવી રીતે ખૂબ દ્રઢતાની વાતો કરી અને બોટાદના ભક્તોને કહે છે કે હવે તમે રજા લ્યો ત્યારે ભક્તોએ હાથ જોડ્યા છે કે મહારાજ અમે એક વિનંતી લઈને આવ્યા છીએ તમે બોટાદ પધારો અને એક કામ જો તમે કરી આપો ને તો અમે પહોંચી વળીશું મહારાજ કે શું વળી તો કે એક ભાઈચંદ દોષીને જો સમજાવી દો તો બીજાની ચિંતા અમને નથી મહારાજ કે ઉત્સવ પૂરો થશે એટલે અમે જરૂર બોટાદ આવશું અને ભાઈચંદ દોષીને પણ સમજાવશું આવી રીતે ભગવાન શ્રી હરિએ કહી અને બોટાદવાસી ભક્તોને વિદાય આપી છે હવે મહારાજ બોટાદ પધારશે અને ભાઈચંદ દોષીને સત્સંગી કરશે એ કથા બપોર પછી અત્યારે ભગવાનના મંગલ નામ સાથે કથાને વિરામ બોલો સ્વામી નારાયણ ભગવાન જય હરે કૃષ્ણ મહારાજની